સદગુરુ બડે પરમાર્થી જાકા શીતલયંગ સદગુરુ બડે પરમાર્થી જાકા શીતલયંગ તલપ બુજાવે ઓરન કી દે દે અપનો રંગ તલપ બુજાવે ઓરન કી દે દે અપનો રંગ ગુરુ બડે પરમાર્થી જાકા ભોળા મન વિશ્વ ઉતારે ભોરિંગના આપે શ્વાસના સુમિરન વિશ્વ ઉતારે ભોરિંગના આપે શ્વાસના સુમિરન સદગુરુ હમ પર નિવાજિયા દિયા હે અમર બોલ શીતલ સાયા શબ્દની જ્યાં અંશ કરે કિલો શીતલ સાયા શબ્દની જ્યાંશ કરે કિલો એક શબ્દ ગુરુદેવના તાકાય અનંત વિચાર થાકી ગયે મુનિજન પંડિતા જેનો વેદન પાવે પાર દેખ્યા દિલ મે દીદારા મેરા સદગુરુ નિયણ સારા પ્યારા મેને દેખ્યા દિલ મે દીદારા હે દેખ્યા દિલ મે દીદારા મેરા સદગુરુ નિયણ સારા પ્યારા મેને દેખ્યા દિલ મે દીદારા મેને દેખ્યા દિલ મે દીદારા અધર તખત પર આપ બિરાજે કરણી કર કીર્તારા હો અધર તખત પર
आप विराजे करणी कर कीर्तारा। अटल अभंगी देवत्री भंगी ए सकल रूप संसारा, सकल रूप संसारा प्यारा देखिया दिल में दीदारा हो। देवत्री भंगी सकल रूप संसारा प्यारा देखिया दिल में दीदारा। ओ देखिया दिल में दीदारा, सदगुरु नियन सारा प्यारा देखिया दिल में दीदारा। घननन घननन घंट वागे जालरी ना जनकारा, गननन गननन घंट वागे जालरी ना जनकारा। ए जालरी नारे जनकारा, मोर बोले ने मोरली वागे, ए तंत्र मिला रे एक तारा, ए तंत्र मिला एक तारा प्यारा देखिया दिल में दीदारा। मोर बोले एक तारा प्यारा देखिया दिल में दीदारा। देखिया दिल में दीदारा, सदगुरु नियन सारा प्यारा देखिया दिल में दीदारा। ए प्यारा देखिया दिल में दीदारा, परख्या
पूरा सुरत नूरत सारा नेने निरख्या परख्या पूरा सुरत नूरत सारा वरसे मोती जलके ज्योति वरसे मोती जलके ज्योति अखंड अमृत धारा प्यारा देखिया दिल में दीदा वर्षे मोती जल के ज्योति अखंड अमृत धारा प्यारा देखिया दिल में दीदारा देखिया दिल में दीदारा मेरा सतगुरु अनुसारा प्यारा देखिया दिल में दीदारा प्यारा देखिया दिल में दीदारा अगम खेल अनहदनी आगे रमता है रणुकारा हे अगम खेल अनहदनी आगे रमता है रण पास साहेली पियोनी आगे पास साहेली पियोनी आगे ये नृत्य करे निर्धारा प्यारा देखिया दिल में दीदा आगे नृत्य करे नीरधारा प्यारा देखिया दिल में दीदारा हो देखिया दिल में दीदारा सदगुरु अनुसारा प्यारा देखिया दिल में दीदारा ए प्यारा देखिया दिल में दीदारा प्रतापे सोई घर पाया
भक्ति मुक्ति भंडारा। गुरु कृपाए सोई घर पाया भक्ति मुक्ति भंडारा। रज मोरार रवि गुरु शरण अलोप में नहीं अवतारा, मेरा अलोप में नहीं अवतारा, प्यारा देखिया दिल में दीदारा। रज मोरा रवि गुरु शरणे मेरा अलोप में नहीं अवतारा, प्यारा देखिया दिल में दीदारा। देखिया दिल में दीदारा मेरे सद गुरु नी अनुसारा, प्यारा देखिया दिल में दीदारा। ए प्यारा देखिया दिल में જ્યાં ભગવાનના દર્શન કરવાની વાત આવે ત્યાં દરેક સંતો અનુભવી મહાપુરુષો એમ કહે છે કે ભગવાનનું દર્શન તમારા દેહમાં થાય. ક્યાં થાય? દેહમાં થાય. ને પાછું દેહમાંય ક્યાં થાય? આ એમ કહે છે દેખ્યા દિલ મેં દીદારા મેરે સદગુરુની અણસારા. મારા દિલમાં એનું દર્શન કર્યું તો હવે દિલ કેને કેવું? દિલ કેને કેવું? દિલમાં દર્શન કર્યું તો આપણા દેહની અંદર આપણો શ્વાસો હાલે ને, એ દિલ છે, એ દિલ છે. ન્યાય એનું સ્વરૂપ દર્શાય છે. સૂર્ય ઉગે અને એનું આખા જગતની અંદર પ્રતિબિંબ પડે છે, પણ અરીસા ઉપર અને પાણીની અંદર એનું શુદ્ધ પ્રતિબિંબ દેખાય ને. સૂર્ય ઉગે તો આખી પૃથ્વી ઉપર એનું પ્રતિબિંબ પ્રકાશ પડે છે, પણ પાણીની અંદર અને અરીસા ઉપર એનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. એમ પરમાત્મા અખિલ વિશ્વમાં વ્યાપીને રહ્યો છો, પણ પ્રાણ એ અરીસો છે. ન્યાયનું પ્રતિબિંબ શુદ્ધ દેખાય છે. અને એક આપણા ગુરુ છે ને, એ અરીસો છે. કબીર સાહેબના મત પ્રમાણે સાધુ પુરુષ, મહાપુરુષ, સંત પુરુષમાં એનું વધારે પ્રતિબિંબ દેખાય છે. અર્થાંત સંત છે એ એનું રૂપ છે. સંત છે એનું રૂપ છે. દેખ્યા દિલ દીદારા તો આપને પ્રશ્ન થાય, તમે કેવા રૂપે જોયા? મોરાર સાહેબ કે મેં દર્શન ભગવાનનું કર્યું. દેખ્યા દિલ દીદારા તો કેવા રૂપે કર્યા? કે મેરા સદગુરુની અણસારા, મારા ગુરુ રૂપે દર્શન કર્યું. ત્યાં વધારે પ્રતિબિંબ પડે છે. સામર્થ્ય તો સગળે રહે, સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા છે અવિનાશ, ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા, પ્યારા દેખ્યા દિલ દીદારા.
ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. ધ્યાન સદગુરુ સ્વરૂપનું કરવાનું છે, સ્મરણ નિર્ગુણ બ્રહ્મનું કરવાનું છે. નિર્ગુણ નામ છે અને સગુણ સદગુરુ છે, આ બેયની વસારે ઉભા રહ્યો. આમ જોવો તો નિર્ગુણ દેખાય, નામ જોવો તો સગુણ દેખાય. અને વિશેષ અનુભવ કરીને જોવો તો બેય મળીને એક જ સ્વરૂપ છે. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અલખ અરૂપ અજ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોઈ. તુલસીદાસ કહે છે કે નિર્ગુણ ને સગુણમાં ભેદ નથી, પણ ભક્તને પ્રેમને વશ થઈને નિર્ગુણમાંથી સગુણ રૂપ ધારણ કરે છે. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અરૂપ અલખ અજ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોઈ. ભક્તના પ્રેમને વશ થઈને સગુણ થાય છે. આપણા જેવાનો ઉદ્ધાર કરવાને માટે પરમાત્મા સંત મહાપુરુષ રૂપે વારે વારે પૃથ્વી પર પધારે છે. ઓળખી લે એની બલિહારી, એને ધન્યવાદ. ધન્ય પણ ઓળખે કોણ? કે પારખ હોય હીરાને પરખે, પારખ હોય એ હીરાને પરખે. દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા, પ્યારા દેખ્યા દિલ મે દીદારા. વધારે સ્પષ્ટતા કરીને કહે છે દિલમાં દેખ્યા, પણ ક્યાં? દિલમાં એટલે ક્યાં કે અધર તખત પર આપ બિરાજે. ક્યાં? સિંહાસન ઉપર જોયા, અધર તખત ઉપર. જુઓ તમારા દેહની અંદર શિખર રૂપ વસ્તુ કઈ છે? આપણા દેહની અંદર શિખર રૂપ વસ્તુ કઈ છે? આંખ કિંમતી છે, નાક કિંમતી છે, મુખ કિંમતી છે, કાન કિંમતી છે, કર્મ ઇન્દ્રિય કિંમતી છે અને જ્ઞાન ઇન્દ્રિય કિંમતી છે. પણ બધી ઇન્દ્રિયો કેનાથી કિંમતી છે? એ શિખર રૂપ વસ્તુ પ્રાણ છે. આપણામાં પ્રાણ એ શિખર છે, અધર તખત છે, એનાથી ઊંચું તખત કોઈ નહીં. આ સેલી ખુરશી લ્યો ને ઊંચામાં ઊંચી, આથી ઊંચું કાંઈ નહીં. આથી એક ઊંચી પોસ્ટ જ નથી, છેલ્લી પોસ્ટ આવડ્યા. ઊંચામાં ઊંચી ને છેલ્લી પોસ્ટ હોય, સર્વથી ઊંચી પોસ્ટ હોય ને તો આ છે, બાકી બધું પોસ્ટ. આ ઊંચી પોસ્ટ અધર તખત પર આપ બિરાજે. કરણી ગર કીર્તારા, તમારા દેહની અંદર પ્રાણ ઉપમાં શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજે છે. અધર તખત પર આપ બિરાજે કરણી ગર કીર્તારા, જે તમારા દેહને કાર્યરત રાખે છે. તમારા દેહની દરેક ઇન્દ્રિયો કાર્યરત સેનાથી છે? કે આમાં ચેતન કામ કરે છે તો ને, ચેતન થકી જ બધી ઇન્દ્રિયો વિદ્યમાન છે. દરેક ઇન્દ્રિયોને આખો તમારો દેહ કાર્યરત એ ચેતન બ્રહ્મ થકી છે, એટલે એ કરણીગર કીર્તાર છે. તમારા દેહને અને આ દુનિયાને બેયને હલાવવા વાળો એ છે. એના વગર એક બાંદડું નો હલે બાપુ, એના વગર એક બાંદડું નો હલે, એક હળી નો હલે. હાલે કરણીગર કીર્તારા, અટળ અભંગી દેવ ત્રિભંગી, જે સકલ રૂપ સંસારા. જે અટળ છે એટલે કોઈ દી ટળે નહીં, એટલે જેનો કોઈ દી નાશ નથી. ઈશ્વર નાશ રહિત તત્વ છે, એનો કોઈ દી નાશ નથી, એટલે એને કહેવાય અવિનાશ. જેનો કોઈ દી નાશ નથી એટલે એને કહેવાય અવિનાશી. એનું શરણ આપને મળી જાય ને, એ એક જ ઠેકાણું એવું છે, નાશ નથી થતું. બાકી ગમે અહીંયા ઉભા રહ્યું, અહીંયા બધું નાશ થાય ને આપણે થાય. એક ઠેકાણું એવું છે, ત્યાં જે પૂગી ગયા એ અવિનાશી ને મળી ગયા, એ પોતે અવિનાશી બની ગયા. વિનાશ મટી ગયો, નાશનો ભય ટળી ગયો. વિનાશી અવિનાશીમાં ભળી ગયો, વિનાશી અવિનાશીમાં ભળી ગયો. હવે વિનાશ થવાનો ક્યારેય ભય નહીં. અટળ અભંગી, જેનો કોઈ દી ભંગ નથી થતો. દેવ ત્રિભંગી, જે ત્રણ ગુણથી પર છે, ત્રિભંગી છે.
ત્રણ ગુણથી પર પરમાત્મા બિરાજે છે. આપણે ત્રણ ગુણમાં ફાફા મારી તો ન્યા કાંઈ એનો પત્તો ખાય એમ નથી. જો એની ઓળખાણ કરવી હોય તો ત્રણેય ગુણથી પર થવું જોઈએ, ત્રણેય ગુણથી પર થવું જોઈએ. રજોગુણનો ત્યાગ કરો, તમોગુણનો કરો ને છેલ્લે સત્વગુણની સાયામાંથી પણ બહાર નીકળી જાઓ. સંતોના મત પ્રમાણે રજોગુણ અને તમોગુણ હજી તજી શકાય છે, પણ સત્વગુણ લપ્યો છે. એ જટ દઈને તજાઈને તમે સત્વગુણી બનો એટલે તમારા બધા વખાણ જ કર્યા કરે, એટલે તમને એમ કે હું કંઈક બની ગયો, હું કંઈક થઈ ગયો. એ સત્વગુણની સાયામાંથી નહીં બારું નીકળી જવું છે, ત્રણેય ગુણથી પર થઈ જવું છે. અને પરમાત્મા પારબ્રહ્મ પરમાત્મા ત્રણ ગુણથી પર છે. અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા, જે અખિલ વિશ્વની અંદર અણુએ અણુમાં પરમાણુએ પરમાણુમાં વ્યાપીને રહ્યો છે. સકલ રૂપ સંસારા પ્યારા, દેખ્યા દિલ મેં દીદારા, મેરા સદગુરુની અણસારા. તો મોરાર સાહેબ કે અહીં ઘીરે ગયો, એનું દર્શન થયું, એના સ્વરૂપનો લાભ થયો, ન્યા હું લીજત આવી, એને ઘેરે જાતા હું આનંદ આવ્યો. એ આનંદની અણસારો મહાપુરુષો આપને આપે છે, આપને અણસારો આપે. આપણે ક્યાંક ફરવા ગયા હોય ને જે મજા આવી, આપણે આવીને વાત કરીએ એટલે બીજો અહીંયા જવા તૈયાર થાય ને કે ના ના જે આવ્યા હો રણોત્સવમાં મજો આવી ગઈ, ટેન્કમાં હુતાન મીઠું દેખાણું બધું ધોળું ધોળું. ક્યાંક ફરી આવ્યા હોય ને એની વાત કરે એટલે બીજાને લાલચ થાય ને કે આપણે ફરવા જઈ, એમ સંતો બ્રહ્મપદમાં ફરી આવ્યા છે ને આ એની વાતો કરે છે કે તમે ટિકિટ હવે કપાવો, તમે આવડો આનંદ માણો ને તમે લેર લૂંટી લ્યો, આ ઘીરે જવા જેવું છે. હે તમે ગમે ત્યાં ફેરાય છો, સંતો કે આટલો આનંદ તો તમને ન જ આવે, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં જાઓ. આખે આખા વિશ્વની અંદર જેટલા દેશો છે એ બધા દેશોમાં ફરી આવો ને બધી પ્રકૃતિ કુદરતની રચેલી જોઈ આવો તો આટલો આનંદ તો ન જ આવે, કારણ કે એ બધી કુદરતની રચેલી પ્રકૃતિ છે ને અમે ગયા તા ત્યાં કુદરત છે. હે અમે ગયા તા ત્યાં ઈવડો એ કરવાવાળો બેઠો છે એટલે એ વાત તો કંઈક જુદી જ છે. ટિકિટ કપાવો, ટાણામું બુકિંગ કરી લ્યો, જલ્દી કરો, આ અનુભવ કરવા જેવો છે ને, આ ઘીરે જવા જેવું છે ને, માણવા જેવું છે ને, પામવા જેવું હોય તો આ છે. તો અમે સદગુરુના ઘેરે ગયા, એના સ્વરૂપનું દર્શન કર્યું, ન્યા લાભ શું થયો કે ન્યા ગણનન ગણનન ઘંટ જ વાગે, જાલરીના જણકારા, મોર બોલે ને મોરલી વાગે, તંત મિલા છે એક તારા, પ્યારા દેખ્યા દિલ મેં દીદારા. એ પરમાત્માની આગળ, સદગુરુ પરમાત્માની આગળ કાયમને માટે અખંડ આરતી વાગતી હતી, પણ એ આરતીની મીઠાઈ છે એટલી હતી. એ વાજિંત્રો એટલા મીઠા હતા કે એ વાજિંત્રોએ અમારા દેહનું ભાન ભૂલાવી દીધું, એ વાજિંત્રોએ દેહનું ભાન ભૂલાવી દીધું. એ મીઠાશ જેવી જ મીઠાશ કોઈ વાજિંત્રો કદાચ દુનિયાની પહેલા નંબરનો કલાકાર હોય ને ગમે એટલું સંગીત સારું વગાડી શકતો હોય પણ ઓની બરોબર તો નહીં જ, ઓની બરોબર તો નહીં જ. એ તો આખી કંઈક મીઠાશ જુદી છે. બાદશાહ અકબર જેની પાસે બિરબલ જેવા સૌદ રત્નો હતા, બિરબલ જેવા પ્રધાનો સૌદ રત્નો હતા, એકથી એક સળિયા હતા એવા, એમાં એક ગાયક તાનસેન હતો. એટલું બધું સુંદર ગાયન ગાતો હતો, એટલું સંગીત સુંદર મધુર વગાડતો હતો, એની વાત નહીં. બાદશાહ રોજ એ સંગીત સાંભળતો હતો. એક દી બાદશાહ ફરવા નીકળ્યો, તાનસેનના ગુરુ હરિદાસની પર્ણકુટી આગળ જંગલમાં હતી. બાદશાહ કુદરતી એમનો જય સેડ્યો અને સંગીતમાં એના ગુરુ હરિદાસ ગાન કરતા હતા અને બાદશાહ સાંભળી ગયો, ડમ્બર થઈ ગયો. ઓહો, તાનસેન રોજ વગાડે છે, રોજ મને ગાન સંભળાવે છે, ઘણું એનું સંગીત સારું પણ એના ગુરુ જેવું તો નહીં જ,
એના ગુરુ જેવું તો નહીં જ. એટલે બીજે દી તાનસેન સભાની અંદર સંગીત કરવાને માટે આવ્યો એટલે બાદશાહ અકબરે કીધું કે તાનસેન તારું સંગીત બહુ સારું, મને સાંભળવાની મજા આવે, ખોટું નહીં, પણ જે તારા ગુરુ હરિદાસ આજ હું ફરવા ગયો હતો અને જે પર્ણકુટીમાં સંગીત વગાડીને ગાન કરતા હતા તાનસેન, એના હોમાં ભાગે તું નથી, એના સોમાં ભાગે તું નથી. એટલે તાનસેને કીધું કે બાદશાહ માફ કરજો, હું તમને રીઝવવા ગાઉં છું, મારો નાથ મારા એના સદગુરુ પરમાત્મા સ્વરૂપમાં ખોવાઈને ગાય છે, આટલો ફેર છે. હું તો તમને રીઝવવા અને પાંચ પૈસા મળે એટલે ગાઉં છું, મારો ગુરુ તો એના પોતાની આરાધ્ય મૂર્તિમાં ખોવાઈને એને પરાયણ બનીને ગાય છે, એની મીઠાઈશ કંઈક જુદી જ હોય છે, એની મીઠાઈશ કંઈક જુદી હોય છે, અનુભવી સંતની વાણી એની મીઠાઈશ કંઈક જુદી જ હોય છે, એની લિજ્જત કંઈક જુદી હોય છે, અને એમાંય જે કેવળ નાદ બ્રહ્મનું ગાણું છે એણે તો બલભલાને ડમર કરી દીધા છે. આપણું સંસળ મન ક્યાંય સ્થિર નથી થતું, પણ એકવાર આ ગાન સાંભળી જાય એટલે એવડું ઈ ન્યાથી આઘું ખહે નહીં, એવો સંતોનો અનુભવનો મત છે, એવો સંતોના અનુભવનો મત છે. સોટમ સાહેબે એની અનુભવ વાણીમાં ગાયું કે એકવાર નાદે મોહે મૃગલો, આવીને આધીન થાય પછી ફરીને પાછો ભવમાં નો ભટકે, ઘડીવાર અળગો નો જાય, મન મૃગાને માર રે જ્ઞાન ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંગર રે ગુણવંતા જ્ઞાની. એકવાર નાદે મમ આ મનરૂપી મૃગલો આ ડમર થઈ ગયો પછી ક્યાંય એ ભટકતો, જેટલો સંસળ છે એટલો સ્થિર થઈ જાય, પણ એકવાર નાદ બ્રહ્મનું ગાણું સાંભળી જાય તો મુરાર સાહેબ કે મનને સ્થિર કરવું હોય તો ગુરુને ઘીરે વ્યા જાઓ, ગુરુ વિનાનું મન નહીં સમજે નહીં સોડે કલ્પાંત, કામ ક્રોધ કાર્યનો મોહ ગુરુ વિના કરે ઉત્પાત વિષય વ્યાપી, જે ગુરુ ભૂલીને ભવ આયરો એ તો નરક કુંડનો અધિકાર, દાસ લાવવું એને જરૂર રહે સોરાસીનો ભટકાર, જેને ગુરુ ભૂલાઈ ગુરુ વિનાનું મન સમજતું નથી મન સ્થિર થતું નથી, જે મન સદગુરુના ચરણે પહોંચી ગયો ને એકવાર આ લિજ્જત લઈ લીધી કામ પૂરું થઈ ગયું. ગણનન ગણનન ઘંટ વાગે, જાલરીના ઝણકારા મોર બોલે અને મોરલી વાગે, તંત મિલાશે એક તારા ઈ તંબુર ને ઈ સિતાર ને એના તારનો જે મેળ એની વાત જ ન થાય. ઈ લિજ્જત આખી કંઈક જુદી જ છે, ઈ લિજ્જત આખી કંઈક જુદી જ છે. તંત મિલાશે એક તારા પ્યારા દેખ્યા દિલ મેં દીદારા, મારા સદગુરુ સાહેબની અણસારા પ્યારા દેખ્યા છે દિલ મેં દીદારા. તો દર્શન થયા એની ખાતરી, દર્શન થયા એની ખાતરી એનો પુરાવો, તમે ધન કમાણા એનો પુરાવો કરત તરત તમારા રંગ ઢંગ ફરી જાય, ધન કમાવ ને એટલે તમારા રંગ ઢંગ ફરે, પાડોહીને હોત ખબર પડી જાય કે હમણાં હરખું આવી ગયું લાગે, કા આ નવી ગાડી સોડાવી કે આવો ભાઈ, તરત તમારે ધન ઘરમાં આવે એટલે તમારું ડેકોરેશન ફરી જાય, અને વધારે ધન કમાતા જાઓ ને એમ જે ઘરમાં ખોટી નડતર વસ્તુ હોય એ જૂની કાઢતા જાઓ, નમી વસાવતા જાઓ, જૂના પટારા કાઢ નાખ્યા ને ફર્નિચર ન કરી નાખ્યું, કારણ કે ધન કમાણા એમ આત્મધન કમાય ને એટલે અવિદ્યાનો લબાસો બારો નીકળી જાય, બધો ભંગાર ભંગાર વાળે હોય જાય. એકવાર આત્મધન જો કમાય તો એના ઘરમાં જે ભંગારનો કચરો ભરાણો છે ને એ બધો હોય જાય, નવું ફર્નિચર થઈ જાય, નવું ફર્નિચર જેસલનો બધો ભંગાર હોય ગયો, નવું ફર્નિચર જોવો ને આખી દુનિયામાં દેખાવા માંડ્યું, આખી દુનિયામાં દેખાવા માંડ્યું, અને એવું મંદિર બની ગયું કે જેણે પારસમણીના બીના પગથિયા અકલમણીના ઓટા સતનામની એણે સીડી મંડાવી લીધી, દેખાય છે હવથી મંદિર મોટા,
એ આ દ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. કમાણી થાય એનો પુરાવો હોય, એનું પ્રમાણ દેખાય, તો એનો શું પુરાવો? કે નેણે નિરખા પરીખા પૂરા સુરતે નુરત સારા, વર્ષે મોતી ઝળકે જ્યોતિ અખંડ અમૃત ધારા નેણે નિરખા. હવે ઈશ્વર આ આંખે જોવાનો વિષય નથી. અને મોરાર સાહેબ જેવા એમ કહે કે નેણે નિરખ્યા એ આંખે જોવાનો વિષય છે. અને આંખે જોવાનો ઈશ્વર વિષય હોય તો સંતો જેવું કોણ દયાળુ છે? એમ કે કાર્યો કર લે દર્શન. આંખે જોવાનો વિષય નથી, અનુભવથી જોવાનો વિષય છે. તો મોરાર સાહેબ જેવા સાહેબ પ્રણાલિકાના પુરુષ, અને એમ કે એક નેણે નિરખ્યા, ઈ ક્યાં? કે આપણા પંચભૂત દેહધારી સદગુરુ, એ ધ્યાનની મૂર્તિ છે. નેણે નિરખ્યા, જે આંખે કરીને દેખાય એ મારા સદગુરુ પંચભૂત દેહધારી, પણ એનું અખંડ સ્વરૂપ મારા પ્રાણમાં ગાજે છે. મારા ગુરુનું અખંડ સ્વરૂપ મારા પ્રાણમાં ગાજી રહ્યું છે. જ્યારે અનુભવથી એની પરખ કરી, એ સ્વરૂપે જેણે સદગુરુને પરખી લીધા, એ ખાટી ગયો. એલા એને મનુષ્ય નો લેખે પ્રાણિયા ન કરતો તારો નકામાનો આભાર. ગુરુને જો સામાન્ય મનુષ્ય લેખીશ તો તેના ગુરુ નામનો એક ભાર જ ભર્યો છે. પરખ કરી લીધી. નેણે નિરખા પરીખા પૂરા સુરતે નુરત સારા, સુરતાના ધ્યાનથી નુરત નિશાનમાં સદગુરુને ઓળખી લીધા, અનુભવમાં પારખી લીધા. તો બરખી લીધા, ઓળખી લીધા, દર્શન કરી લીધા, એનો પુરાવો કે વર્ષે મોતી ઝળકે જ્યોતિ અખંડ અમૃત ધારા. જે મહાપુરુષ આત્મપદના અનુભવને પામ્યા છે એના મુખમાંથી વેદ ધારા શરૂ થાય છે, શ્રુતિની ધારા શરૂ થાય છે. અને એક એક શબ્દમાં પ્રકાશ પડતો હોય, એક એક શબ્દમાં અનુભવનો પ્રકાશ પડતો હોય, એ કોઈનું જોઈને, કોઈના બીજા ત્રીજાના ભજનમાંથી શબ્દો લઈ અને ગોઠવીને કવિત બનાવે એમાં મજા ન આવે, એમાં મજા ન આવે. હે જ્ઞાનીએ કીધું ઘરે કાતમ અમર રહુંગા કાળ છે નહીં ડરૂંગા, એમ આપણે કહેવા જાય કે મેં કાળ છે નહીં ડરૂંગા કીધો, વાર લાગે, કીધો વાર લાગે. એ કહે એમ તું વાયદે વાયદે કહેવા જા, એ અર્થ તારો નો સરે. સવારનો પોર હતો, દિવસ ઉગતો આવે, ને મણિધર નાગ સૂર્યનો ઉપાસક દરમાંથી બારો નીકળીને સૂર્યની આમે આમ હવા પોર દી ચડે ને તા હું દી ડોલે. રાફડામાં એક બાંડી ઘોરીએ એટલે સર્પ ડોલે ને એટલે આ બે ટાંગા ઉસ્યા કરી, અને એ સર્પની આરે આમ 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 ડોલે. ત્યાંથી કોક અખા ભગત જેવો મુસાફર નીકળ્યો, એણે જોયું કે આ તો મણિધર છે ને સૂર્યનો ઉપાસક છે, એ ડોલે એ બરાબર, પણ આ ગોહું મંડાણી છે એની આરે, ગોહું મંડાણી છે. એટલે એણે શિખામણ દીધી કે મણિધર લડે તો ભલે લડે, પણ તું કાં લઈટ બાંડી ગો, પાયથરા વગેરેની પડી રહે ને હખની નિંદર હું કામ ખો. આગળીએ કોકોલો હવસીડો નીકળશે ને શાકભાજી કરી જાય કે દરમાં વહી જા, હે દરમાં હોય જા. એટલે નકલ કરવાવાળા જાજા છે, એ વાણીની મીઠાશ ન હોય, એ વાણીની મીઠાશ ન હોય, અનુભવની વાણીની મીઠાશ છે. એનો પ્રકાશ પડે વર્ષે મોતી, એમાં ઝળકે જોતી જ્ઞાનની જાહી પડતી હોય, પ્રકાશ પડે જતો હોય, એક એક શબ્દ આપણા હૃદયના કમાડ ઉઘાડે જતા હોય, અંધકારને દૂર કરી જાય એવી મહાપુરુષોની અનુભવ વાણી છે. જન્માંતરોના અંધકારને ટાળી દેનાર અનુભવ વાણી જ્ઞાન પ્રકાશરૂપ છે.
વરસે મોતી, જળકે જ્યોતિ અખંડ અમૃત ધારા, જેમ વર્ષા ઋતુની અંદર એલી મંડાઈ ગઈ હોય અને એક ધારો ઠમઠમ ઠમઠમ વરસાદ, નહીં ગાજ નહીં વીજ કાંઈ નહીં ને એક ધારો વરસતો હોય એલી મંડાઈ ગઈ હોય, એમ મહાપુરુષના ઘટની અંદર અનુભવની વાદળી ચડીને એલી મંડાઈ ગઈ. એક ધારી ધારા હાયલા જ કરે, હાયલા જ કરે, હાયલા જ કરે, ખૂટે જ નહીં. વર્ષે મોતી જળકે જ્યોતિ અખંડ અમૃત ધારા, એ અનુભવ વાણી અમૃત સમાન છે. એ વાણી અમૃત સમાન મીઠી છે, અમર બનાવનારી અમૃત સમાન વાણી છે. અમર બનાવનારી એટલે આત્મપદની ભાન કરાવનારી વાણી છે, એને અમૃતવાણી કહેવામાં આવે છે. જે વાણી આત્મપદની ભાન કરાવે એને અમૃતવાણી કહેવામાં આવે છે. અને આત્મપદની ભાન થાય એટલે અમર બની ગયો કે ન બની ગયો, આત્મપદની ભાન કરાવનાર વાણી એને અમૃતવાણી કહેવાય, અમૃત સમાન કહેવાય. અને એનાથી આત્મપદની ભાન થાય ને આત્મપદની ભાન થઈ અમર બની ગયો, અમર બની ગયો. તો અમૃતવાણી સાચી કે નહીં? સાચી. પણ આ ભાન કરાવનારી હોય, નિશાનને ચીંધનારી હોય, લક્ષ્ય ઉપર લઈ જનારી વાણી હોય એને અમૃતવાણી કહેવામાં આવે છે, એને અમૃતવાણી કહેવામાં આવે છે. વર્ષે મોતી જળકે જ્યોતિ અખંડ અમૃત ધારા, પ્યારા દેખ્યા દિલ દીદારા, મારા સદગુરુની અણસારા. અગમ ખેલ અનહદની આગે રમતા હે રણુકારા, પાસ સાહેલી પિયુની આગે નૃત્ય કરે નિર્ધારા. અગમ ખેલ જે મન બુદ્ધિના વિષયમાં નો આવે એને સંતો અગમ કહે છે. અગમ ખેલ અનહદની આગે રમતા હે રણુકારા, હદ નામ દેહ, બેહદ નામ મન, અને અનહદ નામ શુદ્ધ ચૈતન આત્મા. હદ નામ દેહ, બેહદ નામ મન, અને અનહદ નામ શુદ્ધ ચૈતન આત્મા પરમાત્મા, એની આગળ આ બધો ખેલ થઈ રહ્યો છે. એની આગળ આ વાજા વાગી રહ્યા છે, એના એની આગળ નાદ બ્રહ્મની સુરાવલી થઈ રહી છે. અગમ ખેલ અનહદની આગે રમતા હે રણુકારા, પાસ સાહેલી પિયુની આગે નૃત્ય કરે નિર્ધારા. જ્યારે આ નાદ બ્રહ્મનો અનુભવ થયો ત્યારે આપણી ઇન્દ્રી સાત કહેવાય છે, પણ મુખ્ય વિષય એના પાંચ જ છે ને. આંખ બે પણ વિષય એક, કાન બે પણ વિષય એક, નાક બે પણ વિષય એક, સાત ઇન્દ્રિય કહેવાય પણ વિષય પાંચ છે. એ પાંચ ઇન્દ્રિય આ સ્વરૂપની અંદર તદાકાર થઈ અને બાહિર જગતનું ભાન ભૂલી ગઈ. ઇન્દ્રિયોના વ્યવહાર પણ શુદ્ધ થઈ ગયા અને ઇન્દ્રિયો પણ અંતર્મુખ થઈ ગઈ. ઇન્દ્રિયો પણ અંતર્મુખ થઈ ગઈ, ઇન્દ્રિયોને બહારના જગતનું ભાન ભૂલાઈ ગયું. જેને યોગી લોકો સમાધિ કહે છે એને યોગી લોકો, ઇન્દ્રિયોનું બહારનું જગતનું ભાન ભૂલાઈ ગયું એને યોગી લોકો સમાધિ કહે છે. આ બધી ઇન્દ્રિયો નામમાં ગુરુ સ્વરૂપમાં રાસવા માંડી, એનું નામ પાંચ સાહેલી પિયુની આગે નૃત્ય કરે નિર્ધરા. કુદમ કુદાની વાત નથી, હે, કુદમ કુદાની વાત નથી. આ તો એ સ્વરૂપમાં રાસે એનું નામ નાસે, એ સ્વરૂપમાં રાસે એનું નામ નાચે. પાસ સાહેલી પિયુની આગે નૃત્ય કરે નિર્ધારા, પ્યારા દેખ્યા દિલ દીદારા, મેરા સદગુરુની અણસારા. ગુરુકૃપાથી ઓ ઘર પાયા, ભગતે મુક્તિ ભંડારા, રજ મોરા રવિગુરુ ચરણે, મારા હવે અલપમાં ક્યારેય ન હોય અવતારા. ગુરુકૃપાથી ઈ ઘર મળ્યું જ્યાં ભક્તિ મુક્તિના ભંડાર ભર્યા છે. ભક્તિ મુક્તિ માગવા પાણું નહીં, એના ભંડાર, એનો ખજાનો. આત્મપદની પ્રાપ્તિ થઈ અને ભક્તિ અને મુક્તિનો ખજાનો આય થાવી ગયો, એને ભક્તિ મુક્તિનો ખજાનો આય થાવી ગયો.
અષ્ટમા સિદ્ધિનો પણ ખજાનો આય થાવી ગયો, જેને આત્મપદનું ભાન થયું. ગુરુકૃપાએ સોય ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજમોરા રવિ ગુરુ ચરણે, હવે મારા અલપમાં નો હોય અવતારા, હવે મારો ક્યારેય સ્વરાશીમાં વાસો ન થાય હું કાયમને માટે. એ માનવ તનનો અધિકારી બની ગયો અને વારે વારે આ દેહ, આવો દેહ પ્રાપ્ત કરીને સદગુરુના શરણા સેવીને વારે વારે આ જ લિજ્જત લેવી છે, આ જ લિજ્જત લેવી છે. હવે મેરા અલપમાં નહીં અવતારા, મારો હવે સ્વરાશીમાં વાસો ન હોય. જેણે સદગુરુના શરણા સેવા, એ તો માનવ મટીને દેવ બની ગયો, માનવ મટીને દેવ બની ગયો. પણ જે જીવનમાં જાગૃત છે, જાગૃતિપૂર્વક જીવન જીવે છે, એને જરૂર આ મહાપુરુષો જે ઘરની વાત કરે છે એ ઘરની ઝાંખી થાય છે. પણ જાગૃતિ હોય તો, જાગૃતિ હોય તો, જાગૃતિ હોય તો જરૂર પરમ ભક્તોને સંતોને મહાપુરુષોને જે ઓળખાણ થઈ એ આપને પણ થાય, એ આપને પણ થાય. પણ જાગૃતિ હોવી કેવી જોઈએ, એને માટે જે જીવનની અંદર એક એક પળ ઉપર વિચાર કરતા રહીએ છે, ચિંતન કરતા રહીએ છે, એ આ પદના પારક થાય છે. સવારનો પોર હતો, દિવસ ઉગતો આવે છે. પોકરણગઢના રાજા અજમલજી મળત્યાગ કરવાને માટે નીકળ્યા છે અને એનું જ સાણ વાસીદું કરનારી એક સાકરડીબાઈ મહારાજાને જોઈને એકદમ મોઢું ફેરવી ગઈ. એટલે અજમલજીને વિચાર આવ્યો કે મારું વાહિદું કરનારી, મારી નોકર અને મારું મુખ જોઈને આટલી બધું મોં બગાડીને વળી પીઠ ફેરવીને ઊભી રહી જાય, આનું શું કારણ? ઘણી વખત મારા જીવનની અંદર આવું બને છે, મેં આના ઉપર ક્યારેય ચિંતન ન કર્યું. હું ઘણી વાર જતો હોય ને લોકો સારા કામે જતા હોય તો મને ભાળીને પાછા વળી જાય, એટલે હું તો એમ વિચારતો હતો કે એને કંઈક કામ હશે પાછા વળ્યા છે. ઘણી વખત ખેડૂત લોકો વાવણીનો ટાઈમ હોય ને ખેતર વાવવા જતા હોય ને હું હામો મળું તો પાછા વળી જાય, એટલે મને એમ કે એને કંઈક ભૂલાઈ ગયું એટલે પાછા વળતા, આ તો મારી ઘીરે આવ્યું, જરૂર મારામાં કંઈક એબ છે, જરૂર મારામાં કંઈક એબ છે, આ મારે જાણી લેવું જોઈએ. ખરેખર મનુષ્ય માત્રની અંદર કંઈક એબ છે, કંઈક ભૂલ છે. પણ છે એવું કે પોતાને પોતાની ભૂલ દેખાતી નથી. તમને આખા જગતની ભૂલ દેખાય પણ તમારી પોતાને નહીં દેખાય. બીજાના મુખ ઉપર કોઈ ડાગા ડૂગી પીડ્યા છે તમને દેખાય પણ તમારા મોઢા ઉપર ડાગા છે તમને નહીં દેખાય. કોક કેલા હું તારા મોઢે કઈ ઉડ્યું કે ના ભાઈ, અરે જો અરીસા, જે અરીસામાં જોવે તે ખબર પડે કે અન મારું બગડેલું જ છે, તે જોઈ લ્યો, જોઈ લ્યો, આમાં ડાગા પડેલા છે, આમાં ડાગા પડેલા છે. તો સદગુરુ સંત છે ને એ અરીસો છે, સત્સંગ છે એ અરીસો છે. આ અરીસાના માધ્યમથી જોઈ તો ખબર પડે કે આપણામાંય ઘણીએ ભૂલ છે, આપણામાંય ઘણીએ ભૂલ છે. આ ભૂલ સુધરી જાય, આ એબ નીકળી જાય તો તમે તમારા નિજ ઘટની અંદર એ પદની પ્રાપ્તિ કરો, એ સ્વરૂપનું તમે ભાન કરો. પણ આમ અજમલજીની જેમ જાગૃત રહેવું પડે, અજમલજીની જેમ જાગૃત રહેવું પડે તો તમારા ઘરે પણ, તમારા ઘટની અંદર પણ આત્મપદનું પ્રાગટ્ય થઈ જાય છે. અજમલજીએ શોખવેટ કરી લીધી, અજમલજીએ શોખવેટ કરી લીધી અને કરી લેવી જોઈએ, કરી લેવી જોઈએ. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માયને મહારાજ, આ
વાનકેરા પીડ લેવો ધાવો પીર રામદે રાજા યજમલ રણુ જાના રાજા પુત્ર નો તો કાંઈ રાજદ્વાર આ રાજા યજમલ રણુ જાના રાજા પુત્ર નો તો કાંઈ રાજદ્વાર આ સવાર થયું ને રાજા જંગલ દિશાલ્યા સામી મળી સાકરડીનાર સામી મળી સાકરડીનાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે રાજા ને જોઈ એણે પીઠ બતાવી અજમલજી પૂછે એની વાર આ મારું મુખ જોવામાં બાદ તને હું છે આસુ કહે સાકરડીનાર આસુ કહે સાકરડીનાર ધન તેરો ભાગ સદા ધણી ધ્યાવે ધન્ય મીણ લદે માઈને મહારાજ આ પાનકેરા બીડ લેવો ધાવો પીર રામ દે અજમલજીએ વિચાર કર્યો કે આજ તો શોખવેટ કરી જ લઉં, એમને કાઢી નાખવી છે. જાગૃત પુરુષો ખબર પડે કે મારામાં આ ભૂલ છે એટલે એ કાઢવાને માટે તરત જ પર્યાણ કરે ને એમાં જરાય વાર લગાડતા નથી, એમાં જરાય વિલંબ કરતા નથી, તરત જ એને કાઢવા માટેનો પ્રયાસ કરે છે. મોળો વિચાર આવ્યો કે તરત જ દુર્મતિ દૂર કરના, એ વિચાર મટાડવાને માટે ધ્યાન ધણિકો ધરના, દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણિકો ધરના. અજમલજીએ સાકરડીબાઈને પૂછ્યું કે બાઈ, મારું મુખ જોઈને તને શું દુઃખ થયું? તે આટલું બધું મોઢું બગાડીને પીઠ ફેરવીને ઊભી રહી ગઈ. હે નાના બાપજી, નાના બાપજી, હવારના પોરમાં અમારા નસ નિશીવાડીમાં જન્મ અને તમને ક્યાં મુખ દેખાડવું? ખોટું બોલમાં તારા મુખ ઉપર ગ્લાની થઈ હોય એવું લાગે છે. શરમના સૈડ્યા નથી, તને કંઈક દુઃખ થયું છે. મારે તને દંડ નથી કરવો, કોઈ સજા નથી કરવી, પણ મારે મારામાં હું ભૂલ છે એ સમજવું છે અને સમજવા હાટુંથી તને પૂછું છું. જરાય મૂંઝામાં ગભરાઈશ નહીં, મારે તને દંડ નથી કરવો, મારે મારી ભૂલ સમજી લેવી છે. અને કોક આપણી ભૂલ બતાવે ને તો એને ગુરુ માનવો, એને ગુરુ માનવો અને એનું દુઃખ ન લગાડવું. આપણી કોઈ ભૂલ દેખાડે તો એ સારો માણસ જ કહેવાય ને, પણ આપણું અવળું છે, આપણી કોક ભૂલ દેખાડે એટલે એની આરે આપણે વેર ભાવે વર્તી. ઓળી બહુ ડાયો, મને શિખામણ દેવાયો, તું પેલા લે. પણ મહેરબાની માનવી જોઈ કે આપને કોઈ આપણી ભૂલ દેખાડે હે, અને આપણી ભૂલ સમજાય તો જ આપણે દૂર કરી શકીએ. ન સમજાય ત્યાં સુધી આપણે ભૂલને દૂર કરી શકતા નથી. તો અજમલજીએ પૂછ્યું એટલે સાકરડીબાઈએ કીધું, બાપજી અમે અભણ માણસ, નિશીવાડીમાં અમારો જન્મ, અમે કાંઈ વેદ શાસ્ત્ર પુરાણો ખાસ કરીને વાંચ્યા
ન હોય, પણ પરંપરાથી એક સાંભળેલી અમારી વાત છે એ હું તમને કહું ને, એને લઈને મને દુઃખ થયું છે એ હું આપને જણાવી દઉં. તો કે કહી દે, અરે જગત માં રાજા વાંજિયા મેણા, વેદ પુરાણ જેની પૂરે શાખ, અરે જગત માં રાજા વાંજિયા મેણા, વેદ પુરાણ જેની પૂરે શાખ, જંગલ દિશાએ જાવું બંધ કરીને અજમલજી આવ્યા નિજ દ્વાર, અજમલજી આવ્યા નિજ દ્વાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાનકેરા ભીડ લે વધાવો પીર રામ દે. અરે જગત માં રાજા વાંજિયા મેણા, વેદ પુરાણ જેની પૂરે શાખ. એ રાજા, જગતમાં વાંજિયા મેણું બહુ દોયલું છે. સવારના પોરમાં કે જો વાંજિયાનું મુખ જોવાઈ જાય તો દિવસ વાંજિયો જાય. ખેતર વાવવા જતા હોય ને વાંજીઓ સામો મળે તો કે ખેતર વાંજીઓ રે. સારા પ્રસંગે જતા હોય અને જો વાંજીઓ માણસ સામો મળે તો પ્રસંગ વાંજીઓ રે. તો જેને દીકરા ન હોય એને કેટલું દુઃખ થાય, જેને પુત્ર ન હોય એને કેટલું દુઃખ થાય. પણ હવે આ દીકરા કે દીકરીના સંતાન થવા એ કાંઈ આપણા હાથની વાત છે, એ તો કુદરતના હાથની વાત છે. હે, તો આવું સાંભળીને ઘણાને દુઃખ થાય કે આપણે ક્યાં પુત્ર છે. હવે આમાં સમજવું હું, હે, જેને પુત્ર છે એ ફરિયાદ કરે છે, નથી માનતા કરે છે, સે એમ કહે છે કે આ તૈણ છે પણ ખોરાકી નથી દેતા, અને નથી ઉડાય માનતા કરે છે, એને હક નથી, નથી એને હક નથી. પણ સંતોની વાતો કંઈક માર્મિક હોય છે. કે મનુષ્ય દેહ મળ્યો, મનુષ્ય દેહમાં તમને ઈશ્વર ભજન કરવાનો ભાવ ન જાગ્યો ત્યાં સુધી તમારું હૃદય વાંજ્યું છે, અને આ વાંજિયા અવગતે ગયા વિનાનો સૂટક્યો નથી. કારણ કે મનુષ્યનો દેહ જેવો દેહ મળ્યો અને ઈશ્વર ભજનનો ભાવ ન જાગે તો હૃદય વાંજ્યું કહેવાય બાપુ, હૃદય. અને બીજી રીતે કહો તો તમારા હૃદયમાં જ્યાં સુધી ગુરુગમ ન આવી ત્યાં સુધી તમારું હૃદય વાંજ્યું છે, જીવન વાંજ્યું છે. જે ઘરની અંદર એક ગુરુમુખી પુરુષનો હોય એ ઘર વાંજ્યું કહેવાય, જે ગામમાં ગુરુમુખી પુરુષનો હોય એ ગામ વાંજ્યું કહેવાય, અરે જે દેશમાં ગુરુમુખી પુરુષનો હોય તો એ દેશ વાંજ્યો કહેવાય. તમે 5000 માણાનું જમણવાર કરો ને એમાં એક ગુરુમુખી ન જમે ને તો તમારો પ્રસંગ વાંજ્યો કહેવાય. ગુરુગમ વગરનું હૃદય વાંજ્યું છે, ભજન વિનાનો વાંજ્યો જીવડો જેનું દિલ રહે છે દુભાતું, જીવડા જાણ જે આશે કાંઈ ખમજવા જેવી બે વાતો, જેમ સાગરમાં વરસે સ્વાયતું, જીવડા જાણ જે આશે સમજવા જેવી કંઈક બે વાતો. હૃદય વાંજ્યું, દીકરા હોય કે ન હોય, કે દીકરા હોય તો પાણી પાય ને તો અવગતે ન જાય, પણ સે એ પાતા નથી, હવે એનું શું કરવું, સે એ પાતા નથી એનું શું કરવું. હે, કે છોકરા હોય તો વાહે હરાદ નાખે ને પણ વાહેલા પડાળે નાખે એવા હોય તો હું શું દિશા થાય આપણી. હે, તે કેટલા એવા પ્રખર પ્રખર સંતો થયા એને દીકરા નહોતા લ્યો તો હું એનો એવું કહી ગયા છે.
એ અવગતે ગયા છે. એટલે આમાં એવી કાંઈ ઉપાધિ ન કરવી જેને ભગવાને પુત્ર દીધા હોય તો માનવું ભગવાનની દયાને આપણે સારું, અને ન દીધા હોય તોય માનવું કે એ ભગવાનની દયા છે. હારા હાટું નહીં દીધા હોય કારણ કે આપણે સેટિંગ નહીં આવવાનું હોય, કારણ કે ઘણાયને દીકરાએ સેટિંગ નથી આવતું ને, તો આપણે એમ માનવું કે ભગવાને જે કર્યું એ બધું સારું જ કરે, ને કુદરત જે કરે એ સારું જ કરે છે, એ કાંઈ ખરાબ કરતો નથી. કુદરત જે સ્થિતિ આપે ને એ સ્થિતિને એની દયા સમજીને એનું ભજન કરી લેવું, હો વાતની એક વાત. જે સ્થિતિ આપે એ સ્થિતિને એની કૃપા સમજી અને એનું ભજન કરી લે એ સાણો સાધક છે. એવા અજમલજી જેવા પરમ ભક્તને ન્યા આત્મપદના પ્રાગટ્ય દાદા રામદેવજી જેવા સ્વરૂપ ન્યા આવે, ન્યા આવે. ધનતેરો ભાગ સદા ધણી ધ્યાવે, જેના આવા સદભાગ્યનો ઉદય થાય છે. સદભાગ્યનો ઉદય ક્યારે સમજવો? કે આપણા હૃદયમાં ભજન કરવાનો ભાવ જાગે તે સદભાગનો ઉદય થયો, અને આવા સદભાગનો ઉદય થાય ત્યાં આત્મપદનું પ્રાગટ્ય થાય છે. સદભાગ્યનો ઉદય, તમને ભજન કરવાનો ભાવ જાગ્યો એ તમારા સદભાગ્યનો ઉદય સમજ્યો. સદભાગ્યનો ઉદય ત્યાં જરૂર દાદા રામદેવજી સ્વરૂપ આત્મપદનું પ્રાગટ્ય ત્યાં જરૂર થાય છે, થાય છે અને થાય છે. તો અજમલજી જંગલ દિશાએ જતા હતા એ બંધ કરીને તરત જ સમજી ગયા કે ગમે એમ કરીને અપશુકન્યાળ મોઢું મટાડવું છે. અપશુકન્યાળ મોઢું આપણું ક્યારે મટે? કે આપણા હૃદયમાં ઈશ્વર ભજનનો ભાવ જાગે ત્યારે. નકર જીવન બાપા કે ભક્તિ વિનાનો નરભૂત છે, અને હામો મળે તોય નો હારો. ધીક એની જનેતાનો જાયો, નકામાનો નૂર ગુમાયો. ભક્તિ વિનાનું આપણું મોઢું અપશુકન્યાળ છે. હામો મળ્યો નહીં સારો, હામો મળે અપશુકન થાય. પણ ભગત જૈનમાં એને ધન્ય છે. ધન્ય ધન્ય હરિજન જાયા, વૈકુટે વાગે એના વધામણાં ત્રણ લોકમાં પડી છે એવા સંતોની સાયા. એ આ ભક્તિ છે જ્ઞાન ને વૈરાગની, સાળા સટકાની નથી. હે ઉપરના આચારોની નથી, ભક્તિ છે જ્ઞાન ને વૈરાગની. જો શુદ્ધ વિચાર હોય તો આવે, કહે કલ્યાણ જીવનદાસને આ ફેરો કોક કોક સમજું ને ફાવે. હે ભક્તિ વિનાનું મોઢું અપશુકન્યાળ છે. અજમલજીને સમજાઈ ગયું. મળત્યાગ કરવા જતા હતા પાછા વળી ગયા. એલા ભાઈ, આપણે મળત્યાગ કરવા જતા હોય એમાં કાંઈ પાછું વળી હગાય એવું ખરું? એવું ખરું નહીં ને. એમાં કોઈ કોઈને નાય ન પાડે. ઘણી વહુને હાવું હકોણી હોય પણ કળશે જવાનું ના પાડે. એમાં રહેવાય એમ જ નથી. ગમે નથી આપણી કહેવત છે, ખાવું અકોણી હોય તો કળશે જવાનું ના ન પાડે, ના પડાય. અને અજમલજી પાછા વળી ગયા. આ કથા કંઈક આધ્યાત્મિક લાગે છે. મળ ત્યાગ કરવા જવું એટલે મળ વિક્ષેપને આવરણ ટાળવા છે. કારણ કે મળ વિક્ષેપને આવરણ ન ટળે ત્યાં સુધી આપણા હૃદયમાં ભક્તિભાવ જાગે નહીં. ભક્તિભાવ જાગે નહીં ત્યાં સુધી આત્મપદનું પ્રાગટ્ય ન થાય. પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી આપણું અપશુકન્યાળ મોઢું મટે નહીં. તો મળ વિક્ષેપને આવરણ પહેલાં ટાળવા છે. ભક્તિ કરવી અને પહેલું કામ આ કરવાનું, નકર ઈશ્વર ભજનમાં ભાવ થાય નહીં. પણ મળ વિક્ષેપને આવરણ ટાળવા તમે બાર દ્રષ્ટિએ ગમે એટલા પ્રયાસો કરશો નહીં મટે. મળ વિક્ષેપને આવરણ ટાળવા હોય તો અજમલજી આ વાતને સમજી ગયા કે મળ વિક્ષેપને આવરણ ટાળવા બાહ્ય પ્રયાસોથી ન ટળે. અજમલજી આવ્યા નિજ દ્વાર. કોઈ સદગુરુની શાન લઈને નિજ રૂપમાં દ્રષ્ટિ કરો ને તો તમારા મળ વિક્ષેપને આવરણ મટે. નિજ સ્વરૂપમાં વૃત્તિ કરો, જેને આપણા ગુરુ ઉગારામ દાદાએ નિવૃત્તિ કીધી છે. નિજ સ્વરૂપમાં વૃત્તિ કરો તો તમારા મળ વિક્ષેપને આવરણ ટળે, ને સંકલ્પ વિકલ્પ ટળે.
નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો. એ આ જીવન મુક્તિ જાણી અને સંતોષ વર આત્માને વરો. હે, નિજ સ્વરૂપમાં વૃત્તિ કરે તો મળવિક શેપને આવરણ ટળે. તો નિજ સ્વરૂપમાં વૃત્તિ કરવા, વૃત્તિને કેળવવા, સેવા કરવી પડે. પણ સેવા એટલે સાકરડી બાઈ, રાજા મહારાજાઓ પોતાના મનથી કાંઈ થઈ બેઠેલા ઈવડાઈ સેવા ન કરી શકે, કરી શકે? બહુ મોટા માણા હોય તો 5 નોકર રાખી દે, આમ કર તેમ કર. ગુરુ પધાર્યા હોય તો 2 નોકરને હાજર રાખી દે, કહે ગુરુ મહારાજને પાણી પા, ગુરુ મહારાજની પધારી કરે, બાપુને પગ દબાવી દે, પગ દબાવી દે. ઓલો મજૂર હોય એ બાપુની સેવા કરે, સેવાનું ફળ મળે ને પગારે મળે ને શેઠ કોરે કોરો રે, શેઠ આવ કોરો કોરો રે, કારણ કે આમાં બીજા ખાઈને આપણી ભૂખ મટે. હે, ગામમાં હાગમટે જમણવાર હોય, પછી ઘરનો એક સભ્ય ખાઈ આવે, પછી બીજાને ભૂખ ન મળે, આપણા તો બધા વતી એક ખાઈ જા, અને અમારે બધાના 5-5 લાડવા તું ખાઈ લે જાય, હાલે કે તમારે પૂગવું પડે, રહોડે ખાય એની ભૂખ મટે ને. તો ગમે એવા આપણે હોય તો સેવા ભક્તિ કરવી પડે. હે, માનને મૂકી, અભિમાનને મૂકી, મોટાઈને મૂકીને આપણે સેવા કરવી પડે. સેવા કરે તો મનોવૃત્તિ નિર્મળ થાય, ને વૃત્તિ નિર્મળ થાય તો નામમાં લાગે, નામમાં લાગે તો આત્મપદનું પ્રાગટ્ય થાય. સોખો જ હિસાબ છે, સોખો જ હિસાબ છે. એટલે તુલસીદાસે કીધું, સકળ પદાર્થ હે જગમાં હિ બડી વસ્તુ કા ભોગ, કાગસે ઈ દ્રાક્ષ સૂંઘે નહીં, સૂંઘે તો એને થાય રોગ. કાગડો બધું ખાય પણ દ્રાક્ષ નો ખાય, દ્રાક્ષ જો કાગડો ખાય ને તો એના પીસડા ખરી જાય. એમ માનવાળા ને માભાવાળા ફાળો થતો હોય તો 5,000 વધારે દઈ દે, પણ એ કાંઈ રકાબી ઉપાડી શકે? અને રકાબી ઉપાડે તો એના માનના ને માભાને પીસડા ખરી જાય, માનના ને માભાના પીસડા ખરી જાય. એટલે એ બિચારા ઈ ન કરી શકે, એના ઈ પીરિયડ તો એનો ગયો સેવાનો, એનો પીરિયડ સેવાનો ગયો. પણ સેવા કરવી છે, એની ગમે એવી હસ્તી હોય તોય પોતાના મળ વિક્ષેપને આવરણ ટાળવા હોય તો સેવા કરવી જોઈએ. મહાન મહાન હસ્તીઓએ કરી છે. મહાન હસ્તી એટલે તમે જેને ભગવાનના અવતાર કહો છો એણે હોત કરી છે. એણે ભગવાન કૃષ્ણએ એના ગુરુ સાંદિપન મુનિને ન્યા શાણવાહિદા કર્યા છે કે નથી કર્યા? કર્યા છે કે નથી કર્યા? હે, 3 લોકનો નાથ એણે ગુરુની સેવા કરી છે. સબદ ભુવનનો નાથ કહેવાનો એ પણ ગુરુને આધીન. નુગરા સિદ્ધ ફરો છે રે, નુગરા નહીં સડે નિર્વાણ. હે, એને માન મોટાય કંઈ નડી હોય. અને પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે ભગવાન કૃષ્ણએ બધાએ જમી લી એના પતરાવળા ઉપાડ્યા. એટલે હવે એ નહીં શરમાણા હોય? હે, પાંડવો એવડો મોટો યજ્ઞ કર્યો ને એક યજ્ઞમાં પાછા કેવા પ્રખર પ્રખર આવ્યા હોય. હે, અને એમાં કૃષ્ણ જેવા પતરાવડા ઉપાડે, પણ ઉપાડ્યા. જો ને આપને પાઠ ભણાવ્યો કે હું ઉપાડું છું, તમે શરમાતા નહીં, મારા કરતાં તમે મોટીમાં ન હોય. હે, મારા કરતાં કાંઈ તમે મોટીમાં નથી કોઈ, તો હું ઉપાડું છું, તમે ઉપાડો અને નિર્મળ બનો. હે, અવતારો એ હોત આપને પાઠ ભણાવ્યા, જો આંખ ઉઘડે તો થાય ને, પણ આંખ ન ઉઘડે તો શું કરો? આંખ ન ઉઘડે તો તમે શું કરો? એટલે સેવા ભક્તિ સાકરડી બાઈ, માનવાળા માભાવાળાથી મોઢું મળી જાય એ સેવા નથી કરતા, ને જો નિર્મળ થવું હોય તો સેવા કરવી પડે. અજમલજી ઘેરે આવ્યા, ઘેરે આવીને પોતાના ધર્મપત્ની મીણલદેને કીધું, દેવી આપણું આ વાંઝિયા મેણું કેવી રીતે મટે? હવે મને વાંઝ્યું મુખ લઈને ક્યાંય જવું ગમતું નથી, આનો કંઈક આપણે રસ્તો કાઢવો જોઈશે, આપણું વાંઝિયા મેણું કેવી રીતે મટે? મીણલદેને જઈ વાત સુણાવે,
વાંજિયા મેણું ટળે કેણી વાર આ ઓ મીણલ દેને જઈ વાત સુણાવે વાંજિયા મેણું ટળે કેણી વાર આ રણછોડ રાય ના દીદાર કરો તો વાંજિયા મેણું ટળે એની વાર વાંજિયા મેણું ટળે એની વાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મુનણ દે માઈને મહારાજ આ પાનકેરા બીડ લે વધાવો પીર રામ દે મીણલ દેને જઈને વાત સુણાવી વાંજિયા મેણું ટળે કેણી વાર ભક્તિ કરવાને માટે ગામ પર્યાણ કરવાની જરૂર નથી કુટુંબ પર્યાણ કરવાની પણ જરૂર નથી બની શકે તો ઘર પર્યાણ કરવાની જરૂર છે નર નારીના એક મત હોય તો ભક્તિ માર્ગમાં સરળતા રહે સરળતા રહીએ કે ભાઈ આપણે આ માર્ગે હાલવું છે એમાં જાણ્યા અજાણ્યા ધારા એણ ધારા કોઈ અતિથિઓ આપણે ત્યાં આવે તો એવો ટાઈમ હોય તો એને પાણી પાવું પડે એવો ટાઈમ હોય તો એને ચા પાવો પડે એવો ટાઈમ હોય તો એને જમવા પણ દેવું પડે આપણે ગ્રસ્તાશ્રમના ધર્મ ઋષિ મુનિઓના મત પ્રમાણે બજાવવા પડે તો આમાં તમારું હું કેવું થાય છે તો સારા સ્વભાવના પવિત્ર સ્વભાવના આપણા અર્ધાંગના હોય ધર્મપત્ની હોય તો એમ કે ભાઈ કમાવું છે તમારે અમાનત ખાલી કરી દેવું છે ને એમાં હું વાંધો સારી ભાવનાવાળા હોય તો હા પાડે તો આપણે આ માર્ગે હાલવામાં અનુકૂળ તો રહીએ પણ કદાચ એનો સ્વભાવ આમાં અનુકૂળ ન થાય કે મારે એ કંઈ કરવી નથી મને આ પાસે પોતા કર્યા કરે કોક પગલા કરે ની મુદેલ ન ગમે લ્યો પોતા થઈ ગયા હોય ને પગલા કરે એ આપને ન ભાવે પછી બપોરે આપણે રાંધવાનું હોય તો એ બરાબર છે વૈશે કાંઈ નહીં તો કદાચ ના પાડે અને ના પાડે તો કાંઈ પરાયણે કોઈ પાસે ભક્તિ કરાવાય ના પાડે તો કોઈ પાસે પરાયણે ભક્તિ કરાવાય તો કદાચ અનુકૂળ સ્વભાવ ન હોય તો ન કદાચ ઘર પર્યાણ થાય તો ઘર પર્યાણ ન થાય તો કાંઈ નહીં ઘટ પર્યાણ કરી લેવું ઘર પર્યાણ ન થાય તો ઘટ પર્યાણ કરી લેવું પોતાનો એકલો વિચાર અને પછી સત્સંગીઓને કહી દેવું કે તમારે તમારી ઘેરે મને ચા પીવા બોલાવો હોય તો બોલાવજો હું મારી ઘેરે નહીં બોલાવો કે મારે છે થાંભલી વાકી મારે છે થાંભલી વાગે એટલે હું તમને નહીં બોલાવું અને બેનું ભક્તિ માર્ગે જતા હોય ને એને કદાચ પોતાના પતિ અનુકૂળ ન હોય ના પાડે તું ભક્તિ કરીને મને કાંઈ વાંધો નથી તને જવાની છૂટ બાકી આપણે ભજન ભજનમાં ફાવે ને આપણે દય ઓટે વેહીને બીડી બીડી પીને જલસો તું તાર તું જા તો કદાચ પતિ ન આવે તો બેનો એ બેનો બેનો સત્સંગી હોય એને કહી દેવું કે ભાઈ હું તમારે મને બોલાવી તો બોલાવો બાકી હું આવે તમે કહો તો પણ હું તમને મારી ઘીરે ક્યારેય સા પીવા બોલાવીશ નહીં કારણ કે મારે થાંભલો વાકો છે મારે થાંભલો વાકો છે એટલે ક્યાંક થાંભલીઓ વાકી હોય ક્યાંક થાંભલા વાકા હોય આયલા કરે પણ ઘટ પર્યાણ તો કરી લેવું સમજણ જો મળી હોય ને તો મનુષ્ય દેહને વેડફી ન નાખવો કમાઈ કરી લેવી ને કમાઈ કરી ગયા એની કથાઓ ગવાય છે એની જગતમાં યાદીઓ થાય છે ને કમાઈ કરવા માટે જ સંતોના જીવનમાંથી આપણે આ પ્રેરણાઓ લેવા માટે ગાથાઓ ગાઈ છે અજમલજીએ ઘર પર્યાણ કર્યું
માતા મીણલ દેતો ભક્તિનો જાણે અવતાર હતા. કીધું પતિદેવ, એમાં મને હું પૂછો છો, આપ પણ જાણો છો કે જો આપણું વાંજિયા મેણું ટાળવો હોય, આ દુઃખનો અંત લાવવો હોય, તો મને એવું લાગે છે કે રણછોડ રાયના દીદાર કરો તો વાંજિયા મેણું ટળે. એની વાર આપણા દુઃખનો અંત લાવવો હોય તો દુઃખનો અંત ક્યારે આવશે કે જ્યારે તમે ઈશ્વર દર્શન, આત્મદર્શન, તત્વદર્શનને પામશો, એટલે તમારા સર્વ દુઃખનો અંત. અને સંતોનો મત છે કે સબ દુખડા મટી જાવે, તારા કરેલા કર્મ બળી જાવે, રામ સમરલે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે. ભૂલવાડે તોય હવે ભૂલો પડીશમાં, ભલે ઘર ધંધે વળગાડે, દીના ભૂલ્યા પછી દેશ નો હુજે આડી આવે, અંધારી રાત્રે રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે. બધું દુઃખ એના ભજનથી મટે છે, એના દર્શનથી મટે છે. એટલે મીણલ દે કે રણછોડ રાયના દીદાર કરો. રણછોડ, રણ નામ કરજ, કરજમાંથી છોડાવે એવો ત્રણ લોકનો નાથ તમને કર્મના કરજમાંથી એનું દર્શન મુક્ત કરી દે છે. એનું દર્શન જ દોષ નિવારણ છે. એનું દર્શન દોષ નિવારણ છે. ત્યારે અજમલજીને બરાબર એ વાત મગજમાં બેહી ગઈ અને વિચાર કર્યો કે હવે પર્યાણ નથી કરવું અને વારય નથી લગાડવી. ભક્તિ કરવાનો ભાવ જાગે પછી મુરજ જોવાય કે જઈ ભાવ જાગે તેવી તૈયારી કરી લેવાય કે અટાણ્યારો ભજન કરવાનો ભાવ થયો અને સોઘડિયો કાળ છે. સોઘડિયો કાળ છે તો તાર ભજન કરવામાં ને કાળમાં શુભ થઈ જાય. હે, આમાં કાંઈ મુરજ જોવરાવવાના ન હોય ને મુરજ જોવરાવવા રહ્યા એ તો લૂંટાઈ ગયા. મુરજ જોવરાવવામાં રહ્યા એ તો લૂંટાઈ ગયા. એક બ્રાહ્મણની ઘેરે સોર આવ્યા. રાતે બે માણા હોતા હતા ને સોર આવ્યા. બાઈ જાગી ગઈ. એના પતિને કે જાગો, સોર આવ્યા. આ તો બ્રાહ્મણ હતો અને થોડોક જ્યોતિષી હતો કે ડખો કરીમાં અત્યારે અવાજ કરવાનું સોગડ્યું જ નથી. સોઈ જા સાનમણિ. કે પણ પટારે ગયા, તાળું તોડ્યું, વાત બધી હાસી, પણ અટાણે મુરિત નથી, બોલાય જ નહીં, સોગડ્યું બિલકુલ સારું નથી, અવાજ નહીં કરતી. અને મૂર થારું નહોતું તો ઓલાનું મૂરે થારું આવી ગયું સોર ને. એને ખરેખર સારું મુહૂર્ત આવી ગયું, જે હતું એ લઈને વિયા ગયા. ત્રણ દી ગયા તી કેડે સારું મુહૂર્ત આવ્યું. રાતના 12 વાગ્યા એટલે ઘરવાળીને કે હવે રાઈડ નાખ, અટાણ મુહૂર્ત આવ્યું. બે જણા રાઈડે રાઈડને કાળો દેકારો, હલો અમારા ઘરમાં સોર આવ્યા, સોર આવ્યા. અડખે પડખેથી પાડોશી ભેળા થયા કે ક્યાં ગયા, ક્યારે આવ્યા, કે આજ નહીં 3 દી પહેલા આવ્યા, પણ તે મુહૂર્ત નહોતું, તે હવે હું છે. હે, આ મુહૂર્ત જોરાવવામાં રહ્યો ને તો તમારું જીવન લૂંટાઈ જાય. આમાં મુહૂર્ત ને પર્યાણ ને વાટ ન હોય. ભક્તિ કરવી તો કાયલ કરતા આજ કરી લે. આજ કરતા અબ સ્વાસ્થ્ય વાટના વટાવડા જો નીકળી જાય તો કરેગા કબ. આને માટે પર્યાણને અજમલજીએ તરત દીવાનને પ્રધાનને બોલાવીને કીધું કે મારી વાત સાંભળો, મારા રાજને સંભાળજો, હું એવા કામે જઈ રહ્યો છું કે કદાચ મારો અર્થ સિદ્ધ ન થાય તો પાછો પણ ન આવું એવો મારો નિર્ણય છે, એવો મારો નિર્ણય છે. માટે રાજને બરાબર સંભાળજો ને હું એવા કામે જાઉં છું જેમાં મારું અને પ્રજાનું બધાનું કલ્યાણ રહેલું છે, એવા કામે જઈ રહ્યો છું. કા અર્થ સાધવો છે ને કા દેહ પાડવો છે, અને ભક્તિ માર્ગમાં આવા અડગ મતા વાળાનું જ કામ છે, ફોસીનું કામ નથી. તરત રાજાએ પ્રધાન બોલાવ્યા, દીવાન બોલાવ્યા, એની વાર તરત
સાત રાજાએ પ્રધાન બોલાયા, દિવાન બોલાયા એની વાર, દસ વાગે મારે જાવું દુવાર ક્યા, રણછોડરાય ના કરવા દીદાર, રણછોડરાય ના કરવા દીદાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ, કેરા બીડ લે વધાવો પીર રામ દે, તરત રાજા એ પ્રધાન બોલાવ્યા, દિવાન બોલાવ્યા એની વાર, દસ વાગે મારે જાવું દ્વારિકા, રણસુરાયના કરવા છે દીદાર. દસ વાગ્યાનું શું મુહૂર્ત હતું? ભક્તિ કરવામાં આપણે આગળ કહી ગયા કે મુહૂર્તની જરૂર નથી, તો અજમલજીએ મુહૂર્ત જોયું હતું કે દસ વાગે જ મારે જાવું દ્વારિકા, પણ નવધા ભક્તિમાં એનું દર્શન નથી, એનું દર્શન દસમી ભક્તિમાં છે. ત્રિકમ સાહેબે ગાયું, નવધામાં તો સબજુ કરત કમાય અબ મન ચેત લે મેરા ભાઈ, નવધામાં તો આખું જગત કમાણી કરે છે પણ એનું દર્શન દસમી ભક્તિમાં છે. નરસિંહ મહેતાએ પણ ના પાડી દીધી કે નવધામાં નહીં નિવેડો, દસધામાં એ દેખાશે અશ્વો રસ એની પાસે કોઈ પ્રેમીજનને પાસે, નવધામાં એનું નિવેડો નથી, દસધામાં એની ઓળખાણ એનું દીદાર છે. એટલે કહે છે દસ વાગે મારે જવું દ્વારિકા, તો નવધા ભક્તિ ઉપર દસમી ભક્તિ કેને સંતોએ કહી છે? નવ ઇન્દ્રિયથી કરો એ નવધા ભક્તિ છે, અને નવ ઇન્દ્રિયની ઉપર દસમો પ્રાણ છે. નવ ઇન્દ્રિયની ઉપર દસમો પ્રાણ છે, શ્વાસોશ્વાસે સ્મરણ કરો એ સ્પષ્ટ ભાષામાં દસમી ભક્તિ છે, એ દસમી ભક્તિ છે, આમાં એનું દર્શન છે. દસ વાગે મારે જાવું દ્વારિકા, રણછોડ રાયના કરવા છે દીદાર, દીવાને પ્રધાને રાજ કુટુંબે પ્રજાજનોએ વિચાર કર્યો કે મહારાજા આપણા બધાનું કલ્યાણ થાય એવા કામે જાય છે, આને રોકાય નહીં, આઈડ કરાય નહીં, હમુનો એને સાથ અપાય. કોઈ ભક્તિ માર્ગે હાલતો હોય ને તો એને સાથ અપાય, પણ એને આવરણરૂપ તો નો જ થવાય, નો થવાય. તરી શકે તો તારજે જીવડા, બાકી બીજાને તો બુડાડી સજમાં. તારાથી બીજાને તારી શકાય તો ભલે, પણ બુડાડવાનો તો ક્યારેય પ્રયાસ નહીં કરતો. ઝાડ ઉગ્યું હોય તો એને પાણી પાડો તો હાલશે, પણ ઉગતા છોડને ઉખેડીશમાં. છોડવાને પાણીનો પાય હકતો કાંઈ નહીં, પણ એને ઉખડતો નહીં. એમ આપણા ઘરમાં આપણા કુટુંબમાં કોઈ એક વ્યક્તિને ઈશ્વર ભજન કરવાનો ભાવ જાગે તો એને આવરણરૂપ ન થવું, એને સાથ આપવો. કારણ કે એવો ભક્ત 71 પેઢીનો ઉદ્ધારક થાય છે, તરણ તારણ થાય છે. પણ કોણ જાણે માણાને શું છે ને, બીજા ગમી કામ કરે વાંધો નહીં, કુળમાંથી કુટુંબમાંથી કોઈ ભક્તિ માર્ગે હાલવા તૈયાર થાય એટલે બધા એને આંગળી ચીંધે, બધા એને આઈડ કરે, રોકે, બંધ કરે, સાથ નો આપે. ત્યારે પ્રજાજનોએ દીવાને પ્રધાને વિચાર કર્યો કે આપણા બધાનું આમાં હિત છે, એટલે હમુના રાજીપાથી અજમલજીને વાજતે ગાજતે વળાવે છે કે તમે તમારે મહારાજા આનંદથી જાઓ, તમારું કામ કુદરત સફળ કરે. અમે પણ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે જેને માટે તમે જઈ રહ્યા છો એ તમારું કામ સફળ થાય. પ્રેમથી અજમલજીને વળાવે છે. બીજી રીતે કહું તો જ્યાં અનન્ય વૈરાગ્ય પ્રગટ થાય છે એને જગતમાં કોઈ રોકી શકતું નથી, સાચા ભાવને કોઈ રોકી શકતું નથી, કોઈથી રોકાય એમ પણ
નથી. રાજની સત્તા આ ભાવને રોકી શકી નથી. રાણા પાસે રાજની સત્તા હતી, મીરા પાસે ભક્તિનો ભાવ હતો. રાણા પાસે રાજની સત્તા હતી, મીરા પાસે ભક્તિનો ભાવ હતો. ભક્તિભાવને રાણાની રાજની સત્તા રોકી શકી નહીં. રોકી શકી. પ્રહલાદ પાસે ભક્તિનો ભાવ હતો ને એની પાના બાપ પાસે રાજની સત્તા હતી, તપનું બળ હતું, બાહુબળ હતું, સંપત્તિ બળ હતું. એકેય બળ કાયમનું આવ્યા ને એકેય સત્તા પ્રહલાદના ભક્તિભાવને રોકી શકી નહીં. વૈરાગ્ય આવો છે, એને કોઈ આઈડરૂપ થઈ શકે જ નહીં. નદીમાં ઘોડાપૂર આવે તો પછી એ પ્રવાહને કોણ રોકે? કોઈ રોકી શકે ખરું? એમ ઘોડાપૂર ભાવ હતો અજમલજીનો, એને કોણ રોકે? ઢોલ નગારા ને શરણાયું વાગે, બોલાવવા સૌ થયા તૈયાર. આ એ ઢોલ નગારા ને શરણાયું વાગે, બોલાવવા સૌ થયા તૈયાર. રાજાને વળાવી રયત પાછી વળી ગઈ, અજમલજી આયલા દ્વારકા મોજાર. અજમલજી સાયલા દ્વારકા મોજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. રાજાને વળાવી રયત પાછી વળી ગઈ, અજમલજી આયલા દ્વારકા મોજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, આ પાન કેરા બીડ લેવો ધાવો પીર રામ દે. ઢોલ નગારા શરણાયું વાગે, વળાવવા સૌ થયા તૈયાર. ગાજતે વાજતે મહારાજા અજમલજીને વળાવ્યા છે. સીમાડા સુધી રહ્યત કુટુંબજનો, દિવાન પ્રધાન રાજના માણસો અજમલજીને સીમાડા સુધી મૂકવા ગયા. સીમાડા સુધી મૂકવા ગયા ત્યાં સુધી અજમલજીનું ધ્યાન ઘડીક પ્રજાજનોમાં હતું, ઘડીક રાજકુટુંબમાં હતું, ઘડીક રણછોડરાયમાં હતું. ઘડીક પ્રજાજનોમાં ઘડીક રણછોડરાયમાં. પણ સીમાડો આવ્યો અને પ્રજાજનો પાછા વળી ગયા, પછી અજમલજીને એક તાર લાગી ગયો. સીમાડો આવે એટલે પ્રજાજનો પાછા વળી જાય. સીમાડો આવવો જોઈએ, પણ સીમાડે ઘોડા ન પૂગે ત્યાં તો કેટલાય થાકી જાય છે. સાધક ધ્યાન સમરણમાં બેસે, અનુભવ પ્રમાણે, મહાપુરુષો સંતોના અનુભવ પ્રમાણે પોણી કલાક સુધી સંકલ્પ અને વિકલ્પ એને પરેશાન કરે છે. પણ એમને લાગ્યો રહીએ ભજન સમરણ કરતો રહીએ તો સમય થતાં એની મેળાએ ધીમે ધીમે સંકલ્પ અને વિકલ્પ સમી જાય. સંકલ્પ અને વિકલ્પ સમી જતા એક તાર લાગી જાય તો તરત જ દ્વારકાનો પંથ ખૂટી જાય. પંથ તરત જ ખૂટી જાય, જે બહુ ઈશ્વરના ઘરનો લાંબો પંથ કહેવામાં આવ્યો છે. લાંબો પંથ કહેવામાં આવ્યો છે, પણ ધ્યાનની એકાગ્રતાથી
એ પંથ તરત જ ખૂટી જાય છે. ખૂટી જવાનું કારણ કે એકાગ્રતાથી કુદરત પોતે જ દયા કરીને પોતાના કૃપારૂપી કરરૂપી હાથ લંબાવીને સાધકને એના ચરણમાં લઈ લે છે, અને ઈ કૃપા કરીને હાથ લંબાવે તો જ પંથ ખૂટે એમ છે, નકર કોઈ હિસાબે આ પંથ ખૂટે એવો નથી. ઈશ્વરનો જેમ શેડો ન આવે ને એમાં માયાનો સંસારનો શેડો નથી આય, કારણ કે એમાંથી જ પ્રગટ થયેલું છે. આનો આની કોઈ સીમા નથી, આની કોઈ સીમા નથી. આની કોઈ શેડો આવે એ શેડો આવે. આ તો આપણે બહુ ડોકિયા ન કાઢ્યા હોય, પણ તમે આગળ 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 મંડો જોવા ને તો એમ થાય કે દુનિયામાં સારું કેટલું છે, કેવું છે. આપણે કાંઈ નથી, ફલાણા ભાઈને તો તમને કહો હમણાં બંગલો બનાવ્યો તો એના ઘરની અંદર તમને કહો એ લાદીના હાંધા ભર્યાની હો નહીં ભર્યા. તમે આગળ આગળ આયલા જાઓ તો આ સુખ સાહેબીની કોઈ સીમા, એટલે એનો કોઈ શેડો નથી, એનો કોઈ શેડો નથી. આ ઘડિયાળમાં ટાઈમ જ જોવાનો છે ને, હે? પણ કરોડ રૂપિયાની હોત ઘડિયાળ આવે ન આવે, અને સાઈનાની 10 રૂપિયાના આવે એમાંય ટાઈમ જોવાય ને, કરોડ રૂપિયાની માં જોવાય. તો આનોય કોઈ શેડો છે, આની કોઈ સીમા છે, આની કોઈ હૈદ નથી, ને આ પંથ કોઈ દી ખૂટે ને આ બધું ન મેળવી લે તો તમે ખૂટી જાઓ. પંથ ખૂટવાની વાત તો બાકી રહી, પણ એની દયા હોય ને તો મનમાંથી આ જંજાળ તરત છૂટી ગયો, ને જંજાળ છૂટી ગયો એનો પંથ ખૂટી ગયો, જંજાળ છૂટી ગયો એનો પંથ ખૂટી ગયો. ન્યા ગુરુ કૃપા જોઈ છે, ન્યા ગુરુ કૃપા જોઈને કૃપા ક્યારે મળે, તમે એનામાં તાર સાંધો ત્યારે, તાર સાંધો ત્યારે. એ નળ કનેક્શનનું પાણી તમારી ઘીરે કઈ આવે કે જે લાઈન નીકળી છે ને એની આજે તમારા નળનું લાઈનનું કનેક્શન દઈ દો ને એટલે બધાને ઘીરે સપ્લાય થાય, એમ તમારી ઘીરે પાણીની સપ્લાય આવી જાય. પણ એ મૂળ લાઈન નીકળી એમાં કનેક્શન દેવું જોઈ. આપણે કૃપાનું જળ જોતું હોય ને તો સદગુરુની મૂળ લાઈન નીકળી છે, ન્યા સુરતાનું કનેક્શન દેવું પડે બાપુ. ન્યા કાંઈ ટાંકા ખાલી નથી થઈ ગયા, પાણી ન આવે ન્યા કાંઈ કૃપા ખૂટી નથી ગઈ, ન્યા તો અખૂટ વીરડી ભરી છે, વીરડી ભરી છે. પણ લાઈન દેવી જોઈએ, કનેક્શન આપવું જોઈએ, હે, કનેક્શન આપવું જોઈએ. સીમાડો આવ્યો ને અજમલજીએ કનેક્શન આપ્યું છે, ઓ ભાઈ કનેક્શન આપ્યું ને શું થયું, શું થયું. રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા છે કાંઈ દેહનું ભાન, રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા છે કાંઈ દેહનું ભાન. રણછોડરાએ કર વધારી રેવત ખેલાવ્યા દ્વારકા મુજાર, રેવત ખેલાવ્યા દ્વારકા મુજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ગયાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાન કેરા બીડ લે વધાવો ફિર રામ દે. રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા દેહનું ભાન. રણછોડરાય તાર સંધાઈ ગયો કે તરત પ્રભુએ કર વધારી,
રેવત ખેલાવ્યા છે દ્વારિકા મોજાર ભગવાને કૃપારૂપી હાથ લંબાવી અજમલજીને ઘોડા સહિત દ્વારિકાના પાદરમાં મૂકી દીધા. ઘોડા સહિત તમે સમરણ કરો તો મનથી કરો ને, તમારી પાસે સમરણ કરવાનું સાધન હું આધ્યાત્મિક માર્ગે પંથ ખેડવાનો ઘોડો તમારી પાસે કયો? મનરૂપી ઘોડો. મનથી તમે પરમાત્માનું સમરણ કરો છો, મનથી સમરણ કરીને દ્વારકા મૂળ દ્વારમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છો, જ્યાં મારો નાથ બિરાજે છે. જ્યાં મારો નાથ બિરાજે છે ત્યાં આપણે જવું છે. મનરૂપી ઘોડે બેઠા છે, પણ જ્યારે એની કૃપા થાય ત્યારે જે મન દ્વારા તમે સમરણ કરો છો, મન સહિત તમને એના સ્વરૂપમાં હમાવી લે. મન સહિત તમને એના સ્વરૂપની અંદર સમાવી લે કૃપા કરીને, કૃપા કરીને. અને એ કૃપારૂપે હાથ લંબાવે અને એ ઘોડો એના ચરણમાં લઈ લે તઈ દ્વારકા આવે એમ છે. બાકી અજમલજી સિવાય કેટલાયના ઘોડા લાયદુ કરી ગયા, હજી નથી પી ગયા. ત્યાં દ્વારકામાં જવું છે. નાની માના ઘર નથી, સાહેબ કા ઘર દૂર હે બંદા, જેસી લાંબી ખજૂર, ચડે તો પ્રેમ રસ સાખી લેવે ને પડે તો સકના, ચોર ભજનમાં ખૂબ રેના, જીવો રે જેને લાગ્યા હોય શબદના બાણ. ગુરુ કૃપા જેની ઉપર થઈ અને સદગુરુના વિશ્વાસે જેણે ભજન કર્યા ને, એ દ્વારકામાં નહીં ભગવાનના સ્વરૂપમાં સમાઈ ગયા, ભગવાનના સ્વરૂપમાં સમાઈ ગયા. અજમલજી દ્વારકા નગરીમાં પહોંચી ગયા છે. દ્વારકા નગરીની અંદર નરનારી મળીને ખળબળાટ કરે, દેહ દ્વારકા નગરી છે. આ નગરમાં ઇન્દ્રિયોના દેવતાઓમાં થોડો ખળબળાટ છે, થોડો ખળબળાટ છે. એને લઈને અજમલજીની આંખ ઉઘડી ગઈ છે. આપણા દેહને દ્વારકા નગરી સમજવી અને આત્માને રણછોડરાય સમજવો, તમારા જીવને અજમલજી સમજવો અને મનને ઘોડો સમજવો. કોઈ ગુરુની શાન લઈને ટાણા હામું જવા દો ને, કામ થઈ જાય એમ છે, કામ થઈ જાય એમ છે. તારી દેહ દ્વારકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાં સદગુરુ શાને, એ કરી લેની આમાં સુરતા એકાકાર. આ મહાપુરુષો એના દર્શન માટેની શાનભાન કેટલી સ્પષ્ટ કરે છે, કેટલી શુદ્ધ સમજણ આપે છે. દ્વારકા નગર ના નર નારી મળીને કોલાલ કરે છે અપાર, દ્વારકા નગર ના નર નારી મળીને કોલાલ કરે છે અપાર, જાગ્રત થઈ અજમલજી જુએ કઈ નગરીમાં આવ્યો યાજ, કઈ નગરીમાં હું આવ્યો યાજ, ધનતેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. જાગૃત થઈ અજમલજી વિચારે દ્વારકા નગરી સે તો યાજ, જાગૃત થઈ અજમલજી વિચારે દ્વારકા નગરી સે તો યાજ, આ
જગત રાજા એ પલાણ ઉતાર્યા, મંદિરે આવ્યા મહારાજ, મંદિરે આવ્યા મહારાજ, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાનકેરા બીડ લે વધાવો પીર રામ દે. દ્વારિકા નગરના નર નારી મળીને કોલાહાલ કરે છે અપાર. જાગૃત થઈ અજમલજી જુએ કઈ નગરીમાં આવ્યો આજ, આ કઈ નગરી છે. બરાબર જાગૃત થઈને જોયું કે ઓહો, આ તો મારે જ્યાં આવવું તું એ ઠેકાણું આવી ગયું. આ હા હા હા, તરત વિચાર કર્યો કે જે મુકામે આવું તું ત્યાં પહોંચી ગયા, હવે ઘોડાની હું જરૂર છે, હવે ઘોડાની સી જરૂર છે. તરત રાજાએ પલાણ ઉતાર્યા, મંદિરે આવ્યા છે મહારાજ. તરત પલાણ ઉતારી નાખ્યા, ઘોડાને છૂટો કરી દીધો, ઘોડાને છૂટો કરી દીધો, પલાણ ઉતરી ગયા. જે મૂળ મુકામે પહોંચી જાય એના પલાણ ઉતરી જાય છે, ઘોડાનો ભાર ઉતરી જાય છે, મન ઉપરથી કર્તૃત્વ ભાવના પલાણ ઉતરી જાય છે. ઘોડાને હળવો થઈ ગયો, આવો પલાણ ઉતરી ગયા, પલાણનો ભાર ઉતરી ગયો, કર્તૃત્વ ભાવનો પલાણ ઉતરી ગયા. નિશ્યાત્મક ભાવ થતા, નિશ્યાત્મક દ્રષ્ટિ થતા, પછી એના મનમાં કંઈ કરવાનો ઉદ્ભવ જ નથી થતો. ઉપજે બુજે એ સંત, જેને ન ઉપજે એ તો કેવળ ભગવાન. એ ગંગા સતી, આ કાળ કર્મને સ્વભાવને જીતવો, રાખવો અંતરમાં વૈરાગ, રાખવો અંતરમાં વૈરાગ, કાળ કર્મ અને સ્વભાવને જીતવો, રાખવો નહીં અંતરમાં ક્રોધ, સમાનપણે સર્વમાં વર્તવો ને મેલી દેવો મનથી વિરોધ. કાળ કર્મ અને સ્વભાવને જીતવો, ત્રણેય બહુ મોટી વાત કરી ગંગા સતીએ. કાળને જીતવો હેલી વાત છે, કર્તૃત્વ ભાવને જીતવો એ હેલી વાત છે, સ્વભાવને જીતવો હેલી વાત છે, પણ સદગુરુની દયાથી કૃપાથી જેનો નિશ્યાત્મક ભાવ થયો, મૂળ મુકામે ફૂસી ગયા, એને કાળનો ઈદર મટી ગયો, કર્તૃત્વ ભાવ સૂટી ગયો, અને એના સ્વભાવ હોત ફરી ગયા. નકર માણા કહે છે કે મરે તો એ પ્રકૃતિને પાણ હારે જાય, સ્વભાવ ન સુધરે, પણ સંતોની જેના ઉપર કૃપા થઈ, કરુણાની દ્રષ્ટિ પડી, એના સ્વભાવ સુધરી ગયા, સ્વભાવ સુધરી ગયા, સ્વભાવના પરિવર્તન થઈ ગયા. બેઠા બોલાવાય નહીં એવા હળી નો ડાડાય, ઠાકરિયા વીસીની જેમ સકડી ખાઈ જાય, હવે આવડા હાવ હોજા થઈ ગયા. લે જેસલ ને એમ કહેવાય, તું મન પાણી કળશી ઉપર દે, બે બુથામાં એને એને આંગળી ચિંધાય, એને આંગળી ચિંધાય, મુસુના ત્રણ ત્રણ આંકડા વળી ગયા હોય. હવે એને તોરલભાઈ એમ કીધું કે જેસલજી પાપ ધોઈ નાખવા હોય ને હાવ ચોખ્ખું થવું હોય ને તો આલ્યો મારો ઘાઘરો ખંભે નાખીને ધોઈ આવો નદીએ. એ મુસુના આટાવાળો ઉપડ્યો, મુસુના આટાવાળો તોરલભાઈનો ઘાઘરો ખંભે નાખીને ધોવા ઉપડ્યો. પણ એમ કહેવાય છે કે નદીએ ગયો ધોવો ન પીડ્યો, ખંભે ને ખંભે ધોવાઈ ગયો. કારણ કે ઓલો તો બે આય છે ધોતા, તો આખા ગામના હાથ થયા, હજાર આય છે ધોવાઈ ગયો. આ ઘાઘરો ખંભે નાખીને નીકળ્યો હતા તો ગામમાં ને ગામના લોકોએ ધોવાનું ચાલુ કર્યું કે જોઈ લ્યો ભાઈ ને ભાઈ આવીશ, બાયડીને આ હા ઘાઘરો ભાઈ ધોવા પીડ્યા, મુઈશું લાજી મુઈશું લાજી, હાવ ધોઈ નાખ્યો, હાડમાંથી મેલ કાઢી નાખ્યો, આખું ગામ વળી ગયો. હે, નિંદાથી નર નિર્મળ થાય એવો એક સંતોએ મત પ્રગટ કરેલો છે, મત પ્રગટ કર્યો છે.
પણ આપણે એ કહેતા હતા કે નામના ધ્યાનથી, નામ સ્મરણથી સ્વભાવ પલટી જાય છે, કર્તૃત્વ ભાવ છૂટી જાય છે અને કાળની ફિકર મટી જાય છે. શેનાથી? નામના ધ્યાનથી, સ્વરૂપના ધ્યાનથી, સ્વરૂપના પ્રાપ્તિથી, સ્વરૂપની પ્રાપ્તિથી. અજમલજીને આ થઈ ગયો, પ્લાન ઉતારી નાખ્યા. બપોરનો સમય છે, મંદિરે જાય છે દર્શનની, કારણ કે એટલી બધી ઝંખના છે, ઝંખના છે. મંદિરે દર્શન કરવાને માટે જાય છે બપોરનો સમય. પૂજારી લોકો ભગવાનને થાળ ધરાવી અને વિનવી રહ્યા છે, પ્રસાદ જમાડવાને માટે ગાન કરી રહ્યા છે, આરતી પૂજન કરી રહ્યા છે. સબન ભોગ નારીને થાળ ધરેલા, મોજડિયું કાઢી નહીં લગાર, સબન ભોગ ના થાળ ધરેલા, મોજડિયું પણ કાઢી નહીં લગાર, આ મંદિરમાં જઈ હરીને બાલું અડાડ્યું, વસન બાણ માર્યા પાર, વસન બાણ માર્યા પાર, ધનતેરો વાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માઈને મહારાજ, કેરા બીડ લે વધાવો પીર રામ દે. સપન ભોગનારીને થાળ ધરેલા, મોજડીઓ પણ કાઢી નહીં લગાર, એટલી દર્શનની તાલ આવેલી છે. તડબડ પાઠ કરતા, રજવાડી પોશાક પહેર્યો છે, પગમાં મારવાડી મોજડી છે, માથે નવઘરું પાગ રહી ગયું છે, હાથમાં કપાળથી માથાથી એક વેત ઊંચું ચકચકાટ કરતું ભાલું રહી ગયું છે, ને ગાંડો માણસ જેમ તડબડ પાટ કરતો મંદિરમાં ઘૂસી જાય એમ મોજડી કાઢ્યા વિના અજમલજી તડબડ પાટ કરતા દોડતા દોડતા મંદિરમાં ઘૂસી ગયા ને ભગવાનની સામે ઊભા રહી ગયા. પૂજારી લોકો વિચારે છે કે આ કોણ ભાન વગરનો છે, મોજડીઓ કાઢી નહીં અને એમનમ ઘરી ગયો મંદિરની અંદર, પણ લાગે છે કોક રાજા જેવો. એટલે કોઈની કાંઈ બોલવાની હિંમત હાલતી નથી. ભગવાનની સામે જે અજમલજી ઊભા રહી ગયા, પણ ભગવાન કાંઈ બોલ્યા નહીં, આવ્યું એમ કીધું નહીં, હામું મો મલકાયું નહીં, જરા હાસ્ય કર્યું નહીં. એટલે અજમલજી વિચારવા માંડ્યા કે થોડી વારમાં જેણે દયા કરીને મને આવડો મોટો પંથ ઘોટાડીને એના ચરણમાં લઈ લીધો, ને આટલી વારમાં મારે હું વળી અપરાધ થઈ ગયો, તે ભગવાન મારી હામું જોતા નથી, આવ્યો એમ કહેતા નથી, બેસ એમ કહેતા નથી, કાંઈ બોલતા નથી, તો મારી હું ભૂલ થઈ ગઈ છે, મારો શું અપરાધ થઈ ગયો કે મારી સામે ભગવાન કાં બોલે નહીં, કાં જોવે નહીં, કાં કાંઈ હાસ્ય કરે નહીં. એટલે અજમલજીને ખોટું લાગી ગયું, અજમલજીને ખોટું લાગી ગયું. આપણે રોજ મંદિરે દેવળે દર્શન કરવા જઈએ, આપણે કોઈ દી ખોટું લાગ્યું કે આ 30 વર્ષ થયા ને એણે એમનો કીધું કે આવી દીકરા, તે હું વાયું જીરું કે રજકો, કોઈ દી 30 વર્ષમાં કાંઈ બોલ્યો નહીં, કાંઈ પૂછ્યું નહીં, હમું જોયું નહીં, કોઈ દે આપને ખોટું લાગ્યું? કેમ નથી ખોટું લાગતું?
એનું કારણ કે આપણે જેના દર્શન કરવા જાય છે એને હાસા નથી માન્યા, એટલે આપને ખોટું લાગતું, ખબર છે કે આ હાચા નથી, એટલે આપણો ભટકાર મટતો નથી. અજમલજીને મન ખોટો નહોતો, અજમલજીને મન હાચો હતો, અને હાસા મનાઈ ગયા ને એને જ મૂર્તિ ઉપાસના સફળ થાય છે. જેને હાસા નથી મનાતા એને મૂર્તિ ઉપાસના સફળ થતી નથી. દ્વારિકામાં જેના માટે આખું દેવળ ફેરવી નાખ્યું, દ્વારિકામાં કરરે ભાંગ્યા કોલવે દેવળ ફેરવીને દીધા છે દીદાર, આખું દેવળ ફેરવી નાખ્યું. કારણ કે કોલવાને મન ખોટો નહોતો, કોલવાને મન ખોટો નહોતો, હાચો હતો, હે હાચો હતો. બાલ્ય વયથી જેને વૈરાગ્ય છે, કોલવો બ્રાહ્મણની દીકરીનો દીકરો છે, બ્રાહ્મણની દીકરી કોઈ પરપુરુષ સાથે ફસાણી છે, સગર્ભા બની, પોતાની એબ ઢાંકવાને માટે વિચાર્યું કે આના કરતા મરી જાવ હારું. નદીના પાણીમાં આલી જાય છે, આલતા આલતા ક્યાંય ઊંડું પાણી આવતું નથી. નદીને કાંઠે એક ચારણનો નેસ છે, ચારણ શિવ ભક્ત છે, ભગવાન શિવનો ઉપાસક છે. એ જોઈ ગયો કે આ બાઈ પાણીમાં આલી આવે એટલે આને પાણીમાં પડીને મરી જવું લાગે છે. એણે કીધું, દીકરી શા માટે પાણીમાં આલી આવીશો? એટલે કીધું કે મારાથી આવી બાપજી ભૂલ થઈ ગઈ, એટલે હવે મારે જીવવું કે નહીં નહીં એવું ન કરાય, મારા નેશમાં આવી જાય. પણ એક પાપ છુપાવાને માટે બે કરવા એ તને ઠીક લાગે છે, તારા ગર્ભમાં બાળક છે એની હત્યા થાય દોષ લાગે બેટા, તું મારા નેશમાં આવી જાય. અને ગમે એવી ભૂલ હોય એ ભૂલની માફી કુદરત આપે છે એનો ભરોસો રાખ, ભગવાનનું ભજન કર, આશ્વાસન આપ્યું. દીકરીને ઉગારી લીધી ને એને ત્યાં જન્મ થયો એ આ કોલવો, એ આ કોલવો. મામો શિવ ઉપાસક, બેન કરીને રાખી એટલે મામો જ થાય ને, શિવ ઉપાસક. એના ભાવમાં એના પ્રેમમાં આનો ઉછેર થયો, અને આ રોજ ભગવાન શિવની પૂજા કરે સારણ. એક દી પોતાને ગામ જવાનું થયું, ના કાંઈક કોલવો 10-12 વર્ષનો થઈ ગયેલો કે બેટા હું આજ ગામ જાઉં છું ને આજ મારા વતી ભગવાનને તું દૂધ પાયા હોય? કે મામા એ રહેવા દો, હું બેહું સારી આવું, બેહુંને નીણ કરું, એ બધું આપને ફાવે ને, એ પૂજા બૂજાનું આપને ફાવે ને, એની બાવા તમારા એવાયા હોય ને અમારે કે એ માને ન માને, અને આપણો મગજ ટાઈટ, પછી મારી કીએ ન પીએ તો આપને મજા ન આવે, ખોટું હું એ તમે સાયકલા કર્યા હોય ને તમારી કીધે માને, મારો એ મારે એ સેટિંગ જ ન આવે, પેલા આવો વાયડો માણા હતો. કે ભાઈ એવું ન હોય, મારે કામ છે ને, એક દી મારા વતી એટલું કામ ન કરી કે પણ બીજું બધું કામ કરું હું ક્યાં ના પાડું, પણ એ તમારું ન ફાવે. કે એમાં બીજું કાંઈ ન હોય, ભગવાનને દરીને દૂધ લઈ લેવાનું, બીજું શું એમાં કરવાનું, એટલું કરી દે, મારે જવું પડે એમ છે, અને નિયમ ભંગ ન કરાય. કે જાઓ મામા, પણ હવે તમે લપ વળગાડીને જાઓ છો, બીજું તો હું. મામા વૈયા ગયા ગાયમ, સવારના પોરમાં મામીએ ગા દોઈ અને દૂધની બોગડી ભર દીધી કે જા ભાણિયા ભગવાન શિવજીને પયાય. આ ગયો દેગડી લઈને શિવજીની પાસે મંદિરમાં મૂકી, મામા ગયા છે ગાયમ, અને આપને કામ ચીંધું એટલે આવ્યા છે, મારે ને તમારે જાજી ઓળખાણ ન હોય પણ હું એનો પાણી હસાવ, હું એનો પાણી હસાવ, અને એણે કીધું એટલે આવ્યો છો ને પી જાઓ. એટલે વળી પાછા મામા કહેતા ગયા છે કે એને દૂધ પાઈને તું સિરાવજે ને હું સૌ બુખાડવો માણા, એટલે તમે પી લ્યો એટલે મારે જઈને પાછું સિરામણ થાય. પણ મૂર્તિ પીએ, કાંઈ બોલે, કાંઈ હલે, કાંઈ સલે, ભાઈ મેં કીધું મારા મામાને કા તમારા બાવા તમારા એવાયા હોય, મારી કીએ માને નહીં પીએ નહીં, ભાઈ સાહેબ મામાએ કીધું એટલે આવ્યો સૌ, અને ચીંધું કામ કર્યું છે એમાં તમને પીવામાં હું વાંધો, દૂધ તો ગાયનું છે, મારા મામા લઈને આવે કે હું લઈને આવું એમાં તમને શું ફેર પડે, તમને શું ફેર પડે. રોજ દનૈયું બંધવું હોય કોઈક બીજો દેવા આવે કે પેલો દેવા, આપણે તો દનૈયાથી એમ તમારે દનૈયું છે પી જાવ ને.
અને મૂર્તિ કાંઈ હલે કાંઈ ચલે. બહુ રગઝગ કરી રોયો, ભાઈ સાહેબ પ્યો તો હું છૂટો થાવ, ભાઈ સાહેબ પ્યો તો હું છૂટો થાવ. મૂર્તિ કાંઈ પીએ નહીં, કલાક થઈ ગઈ રોયો, કઈ કાજીજી કરી. અરર અર એણે બહુ કરી. હવે આ નહીં સમજે, હવે આને ચમત્કાર દેખાડો, આને ચમત્કાર દેખાડો. દીવીના નહીં ફાવટ આવે, ઘીરે ગયો સાનું મુનો, અને ઢોર સારવાનો ગેબો ઉપાડી આવ્યો. હાઈ ક્લાસ મોટો ગેબો લઈને આવ્યો કે હવે પીવું છે કે કેમ, નકર હવે મગજ ગયો થાવ. અને એક ગેબો નાખાઈને લાંબો લહ કરી દઈ, પીવું છે કેમ. અને ભાઈ મૂર્તિમાંથી પ્રગટ થયા, અને બે આયથે દેગડી પકડી, ઘાટ 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 મીંડા પીવા. એ થોડુંક રાખજો, એમ તો મામા અમને શ્રેણામાં તઈ દેતા, એટલે થોડુંક વધારી રહ્યું. બસ હવે મામા ગાયમથી ન આવે ને ત્યાં સુધી આમ પીવાનું છે, નકર મજા નહીં આવે. હા, નકર મજા નહીં આવે, સમજાઈ ગયું ને. બસ ઠાલી દેગડી લઈને ઘીરે ગયો. મમ્મી કે શું થયો, કે પીધું, પણ હવે કેમ પાયું એ તમને ન કહેવાય, પણ પી લીધું. એટલે મામીને એમ કે રોયો ભૂખ્યો થયો છે, દી પી ગયો, એ કાંઈ મૂર્તિ થોડી પીએ. મામીને એમ, સારું લે પાઈ આવ્યો ને, કે આ પાઈ આવ્યો, હવે ઉપાધિ નથી. મામા બીજે દી ગામતરું રોકાઈ ગયા. બીજે દી મામીએ દેગડી ભરી દીધી, જા ભાણિયા ભગવાનને દૂધ પાયા. એણે દેગડી લીધી, વિચાર કર્યો ધક્કો થાય એના કરતાં લેતો જ જાઓ. ગેબો લેતો જ જાઓ, વળી પાછો ત્યાંથી ધક્કો થાય. એટલે દેગડી ને ગેબો બે લઈને ગયો. દેગડી મેલીને કે જો ભાઈઓ આજ ભેળો જ છે, કાંઈ લપ કરવાની થતી નથી, પીવું છે કેમ, અને ઉપાડી દેગડીઓ. બસ હવે મજા આવી ગઈ. લ્યો, ચમત્કાર વિના નમસ્કાર નહીં. ત્રણ દી પાયું, સોથે દી મામા આવ્યા. કેમ ભાણિયા દૂધ પાઈ આવ્યો? તો પાઈ આવ્યો, પણ પેલે દી મામા મારી માથે થઈ છે, એ વાત જવા દો. પણ હું તો આવી ગયું, ખોટું નહીં કહું તમારા બાવાને. પછી સૌદમું રતન દેખાડ્યું, લ્યો, પણ મેળ આવી ગયો છે, દેગડી મૂકી નથી ને ઉપાડી નથી. ઓ મામા, હા મૂકી નથી ને ઉપાડી નથી. મામો વિચારમાં પડી ગયો કે હું 3 વર્ષ ત્યાં જાઉં છું, કઈ મારી દેગડી ન ઉપાડી અને આની તણદીમાં ઉપાડી. જેની નિષ્ઠા હોય ને એની તણદીમાં ઉપડે, નકર 30 જન્મે ન ઉપડે. બાપુ 30 જન્મે ન ઉપડે, 30 જન્મે ન ઉપડે. આ તો નિષ્ઠાવાળાની વાતો છે, શ્રદ્ધાવાળાની વાતો છે, વિશ્વાસવાળાની વાતો છે. એટલે પી જાય છે, હા હા આખી આખી, કહો સૈણામત રાખો એટલે રાખેશ. ઓહો, મામો વિચારમાં પડી ગયો કે ભાણિયા એક દીનું ગામતરું છે, એક દી વધારે પાયા, હવે 10 દી પાવું હોય તો ઉપાધિ નથી. કહું છું ને, ગેબો લઈને જ જાઉં છું, કોણ ખોટી થાય, કોણ ખોટી થાય. કે એક દી વધારે પાયા જા, ક્યાંય જવું નહોતું પણ જોવું તું. મંદિરની આડા જઈને સતાઈ ગયા. સોથે દી ગયો આ દેગડી લઈને, ગેબો ભેળો લઈ ગયો. એક દીની લપ મારે વધારે આવીશ, કાલથી આવશે મામા, આજનો દી પી લ્યો, કાંઈ લપ કરવાની થતી નથી, જો આ ભેળો જ છે. દેગડી ઉપાડી, મામો આવીને કોલવાના પગમાં પડી ગયો. ભાણિયા તે તો ગજબ કર્યો. ઓહો, એટલે આપણે મન તો ખોટો માનીને બેઠા છે, આપણે ખોટો માનીને બેઠા છે.
જાવાન ખાતર મંદિર જાય છે, જગતને દેખાડવા હાટુથી જાય છે, આપણા જાત ઉપર ભક્તની સાપ ઉપાડવા ઉપસાવવા હારુથી જાય છે, મોક્ષને મુક્તિ માટે જાતા હોય એવા તો આજમલજી જેવા કોક કોક છે. હે, એને ખોટું લાગે, આપને ખોટા લાગતા, એ ખોટું માનીને બેઠા હોય. કેટલા એ ઘરમાં ઠાકોરજી પધરાવ્યા હોય અને એની રોજ પૂજા કરતા હોય અને એ જ પાછા ઠાકોરજી પાસે બેહી અને વ્યાજ વટાવનો ધંધો કરતા હોય તો ત્યાં બેહીને વ્યાજના પૈસા ગણતા હોય. એને બી કંઈ ન લાગે કે આ મને ખીજા હે કાકા, 4% વાળા ન લેવાય. એને ઠાકરની બીક ન લાગે, કારણ કે એને એમ કે આ ક્યાં ખીજાય એમ છે, આ ક્યાં કાંઈ કેમ છે, મનમાં ખોટું જ માનીને બેઠા. આપણે ખોટા અને આપણી ઉપાસના ખોટી, આપને હાસુ સમજાય કેદી. એ હાસુ સમજવા સંત સમાગમમાં જવું પડે. જાસુ તો જગજીવન જાસુ, નાસુ તો હરિની આગળ નાસુ. ઋષિરાજ કે હાસુ પડ્યું છે સંતના સમાજમાં, એ આ જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં. સાચું સમજવું હોય તો સંતોના સમાગમમાં નહીં, એ બ્રહ્મનિષ્ઠ સંતના સમાગમમાં જવું જોઈએ. કેવા? બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના સમાગમમાં જાય તો ન્યાથી સત્યનો પ્રકાશ પડે અને અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુમાં વ્યાપી રહ્યો છે એની ઝાંખી ન્યાથી થાય. એની ઓળખાણ હરિગુરુ સંત કરાવે. અજમલજીને ખોટું લાગી ગયું કે કેમ બોલતા નથી, કેમ મારી સામે જોતા નથી. એટલે ભાલું હતું હાથમાં, એ આમ લાંબુ કરીને ભગવાનના કપાળમાં અડાડ્યું. પૂજારી લોકો થરથર કંપવા માંડ્યા કે આ ભાન વગરનો ક્યાંક મૂર્તિ ખંડન કરી નાખશે, અને કોણ કીએ, અને કોણ કીએ, કારણ કે આમ લાંબુ કર્યું એમ આમ કરી દે. હવે આને કોણ ના પાડવા જાય ભાઈ, એ આને કોણ ના પાડવા જાય. પૂજારીઓ થરથર કંપે છે, પણ ત્યાં તો અજમલજીએ ભાલું પાછું લઈ લીધું, બે હાથની વચ્ચે ઊભું રાખી દીધું, આંખમાંથી સોધારા આંસુ વહી જવા માંડ્યા. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે નાથ, તમે તરણ તારણ છો, અધમના ઉદાહરણ હાર છો, મારા ઉપર કૃપા કરી પંથ ખોટાડી પુગાડી દીધો અહીંયા, હવે મને હું વાંધો પીડ્યો દર્શન દેવામાં, હવે મારો હું અપરાધ છે. પ્રાર્થના કરતા અજમલજી ભગવાનને શું કહે છે, દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન, દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં. ભક્ત તણા તમે સોરખવાલા, શરણાગત ના સો પ્રતિપાલા, શરણાગત ના સો પ્રતિપાલા, ભક્ત તણા તમે સોરખવાલા, શરણાગત ના સો પ્રતિપાલા, સપન ભોગ હરી ફાળ ધરેલા, પૂજારી તમને વિનવે ગણેરા, પૂજારી તમને વિનવે ગણે, ખાવો ન પીવો તમે જુઓ ન સામો,
હે કરુણા નિધાન તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન. ખાવો ને પીવો તમે જુઓ ને સામો, હે કરુણા નિધાન તું કેમ બોલે નહીં ભગવાન. દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે નહીં મહેતાજી નો મોહ મિટાઈ. ઓ દ્વારકા નાથે ઊંડી સ્વીકારી, દ્વારકા નાથે ઊંડી સ્વીકારી. રાસલીલા રંગ પ્રગટ બતાઈ, સદાય રહે તી આપ સહાય, સદાય રહે તી આપ સહાય. જબ હી ગાવે રાગ કે દારા, ભૂલી દેહ નો ભાન તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન. જબ હી ગાવે રાગ કે દારા, ભૂલી દેહ નો ભાન તું કેમ બોલે નહીં ભગવાન. દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન. નિરાતણા તમે ઝેર જીરવ્યા, ગિરધર સંગે સદા વિસર્યા, ગિરધર સંગે સદા વિસર્યા. મિરાતણા તમે ઝેર જીરવ્યા, ગિરધર સંગે સદા વિસર્યા. સદાય સાથ મે રમત રમૈયા, એક નાયને કરો પજલિયા. તે સમાયા આપ ચરણમાં, ગાતા હરિ ગુણગાન તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન. દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન. સાકાર નિરાકાર રૂપ તુમારા, નિજ રૂપ તો ક્યાં રહેલા, નિજ રૂપ હરી કહાં રહેલા. મૂર્તિ રૂપે અહીંયા બિરાજો,
આપ સ્વરૂપ તો કહાં બિરાજે, આપ સ્વરૂપ હરિ કહાં બિરાજે, હું તો મળવા આવ્યો પ્રગટ તુજને સફળ કરવા કામ, તું કે બોલે નહીં ભગવાન, મળવા આવ્યો પ્રગટ તુજને સફળ કરવા કામ, તું કેમ બોલે નહીં ભગવાન, દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે કાલા ગેલા વસન સાંભળ્યો કહે પૂજારી હરિ દરિયા માહી, કહે પૂજારી હરિ દરિયા માહી, દીધી ડૂબકી દ્વારિકા ત્યાંહી સાક્ષાત હરિ બિરાજે ત્યાંહી, સાક્ષાત હરિ બિરાજે ત્યાંહી, મળ્યા યજમલને પ્રેમ કરીને દાસ લાભો નાથ, તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં, યજમલ ને પ્રેમ કરીને દાસ લાભો નાથ, તું કેમ બોલે નહીં ભગવાન, દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય, તું કેમ બોલે નહીં, કેમ બોલે નહીં ભગવાન. આંખમાંથી સોદારા આંસુ વહી જાય છે, વરાણી રૂંધાઈ ગઈ છે, ગદગદ કંઠે ભગવાનને પ્રાર્થના કરે છે, દેખ પ્રભુ આજ તારા દ્વારે આવ્યો રણછોડરાય, પણ તું કા બોલે નહીં ભગવાન, શા માટે નથી બોલતો. મેં તો એવું સાંભળ્યું છે કે ભક્ત તણા તમે સો રખવાળા અને ચરણાગતના સો પ્રતિપાલા, ભક્તનું રક્ષણ કરો છો, રખોલું કરો છો, પળ પળ ધ્યાન રાખો છો, શરણે આવે એનો ઉગારો કરો છો. ભક્ત તણા સો રખવાળા શરણાગતના સો પ્રતિપાલા, ચરણે આવે એનું પાલન કરો છો, એવો તમારો સ્વભાવ છે, એવા તમે દયાળુ છો, તો આ સપન ભોગરીને થાળ ધરેલા પૂજારી તમને વિનવે છે, ઘણેરા સપન ભોગના થાળ ધરાવી આ પૂજારી લોકો તમને વિનવી રહ્યા છે, અરજ ગુજારી રહ્યા છે, સતા ખાવો ન પીવો ન હામું ન જુઓ, હે કરુણા નિદાન, ખાવ નહીં વાત તો જુદી રહી, પણ આના હામુંય ન જોતા, એ ભાવ વિના એક સંબંધ નહીં ત્રણ સંબંધ ધરો ને તો હામું નહીં જોવે, અને ભાવ હોય ને તો તાંજળિયાને ભાજીમાં સેટિંગ આવી જાય એમ છે, ભાવ હોય તો ગમે એટલા ભોગ, ભાવ વિનાના ગમે એટલા ભોગ ધરો નકામા, અને ભાવ હોય તો કેળાની સાયલઈ બસ છે, કેળાની સાયલઈ બસ, એવો પ્રગટે પ્રેમ તો તુલસીના દલથી રાજી, એવો પ્રગટે પ્રેમ તો ખાધી તે ખીચડીને બાજી, એવો પ્રગટો પ્રેમ જ્યારે વિદુર ઘર નાર નાતા નાગી ધાઈ,
આશે લક્ષણ પ્રેમનું જય ભેટી જદુરાઈ ગર્ભને કાઢી નાખતી સાલા મુખે ધરાય છે. કહે નરભો જોવો તો ખરા પ્રેમનું પારખ્યું કે સબીલો હોત સાલા ખાય છે. હે, આ બધા પ્રગટ પ્રમાણો છે. ભગવાન ભાવનો ભોગ આરોગ્ય છે અને એને અહીંયા ઘટતું નથી. પદાર્થ કોઈ એને ઘટતું નથી, એને ભાવ જોઈએ છે. સપન ભોગના થાળ ધરેલા પૂજારી તમને વિનવે ઘણેરા, ખાવો ન પીવો જોવો ન સામો, હે કરુણા નિધાન તું કાં બોલે નહીં ભગવાન. વળી હે પ્રભુ, આગળ તમે એવા કંઈક ભક્તોના કામ કર્યા છે મેતા, જે કો મોહ મીટાઈ દ્વારિકાનાથ તમે ઊંડી સ્વીકારી, રાસલીલા રંગ પ્રગટ બતાઈ, સદા રહેતી તી આપ સહાય, ગાવે જબ હી રાગ કેદારા ભૂલી દેહનું ભાન. નરસિંહ મહેતાની તમે દ્વારિકામાં ઊંડી સ્વીકારી. અને એણે લખ્યું ઊંડીની અંદર કે કોઈનો હાથ નો ડેવી તાજી મોરના ફળફળતા દેજો, દેવા દીધા. હે, એવા દીધા. મેતાજી કો મોહ મીટાઈ દ્વારકાનાથ તમે ઊંડી સ્વીકારી, રાસલીલા રંગ પ્રગટ બતાવી, તમારી રાસલીલા એને દેખાડી, અને જ્યારે જરૂર પડે ત્યારે રહેતી તી આપ સહાય. પણ ક્યારે રહેતી તી, ક્યારે સહાય થતી તી, કે ગાવે જબ હી રાગ કેદારા ભૂલી દેહનું ભાન, જ્યારે દેહનું ભાન ભૂલીને કેદારો ગાતો હતો ત્યારે તમારી સહાયતા થતી હતી. કેદારો ગાતા આવડવો જોઈએ, કેદારો ગાતા આવડવો જોઈએ. કે તો 98 કલાકારોને ન આવડે, બહુ અઘરા ગાઈ નાખે છે ને, બહુ અઘરા અઘરા રાગો ગાઈ નાખે છે, કેદારો ન આવડે. કે ના, કેદારો નરસિંહ મહેતાને જ આવડે, કેદારો સંતોને ગાતા આવડે. કેદારો કોઈ રાગ નથી, કેદારો સત્ય નામ છે. કેદારો રાગ નથી, કેદારો સત્ય નામ છે. નામનું ગાન કરે ને એની ઊંડિયું તો અટાણે હોત સ્વીકારાય. જેણે નામના ગાન કર્યા છે એની ઊંડિયો જરૂર સ્વીકારવામાં આવી છે, એની પરમાત્માએ જરૂર સહાય કરી છે. અને જરૂર કેદારો ગાય એનું કામ કરે એ સિદ્ધાંત આદિ અનાદિનો છે. આદિ અનાદિનો એ સિદ્ધાંત છે, કેદારો ગાય એનું કામ થાય. આ સિદ્ધાંત અનાદિનો છે, કેદારો ગાય એનું કામ થાય. આ આદિ અનાદિનો સિદ્ધાંત છે, નામ ગાય એનું કામ થાય. મીરા તણા તમે ઝેર ઝીરવ્યા, ગિરધર સંગે સદા વિસર્યા, સદા સાથ મે રમત રમૈયા, એકના અનેક રૂપ જ લીયા. મીરાના તમે ઝેર ઝીરવી નાખ્યા. આપને એમ કે મીરાએ ઝેર પીધા, પણ ઝેર ઓલો માલિકો હતો એણે પીધા. અને એ જ પીએ ને તમે બધું ખાવ છો પીઓ છો, કોણ પીએ? તમને એમ કે હું ખાવ છું, વાતમાં માલ નથી. તું નો ખા, ખાવાવાળો માલિકો બેઠો છે. પસાવાવાળો એ છે ને, ખાવાવાળો એ છે ને, સ્વાદ લેવાવાળો એ છે ને, તું તો ખાલી હું હું કરજો એટલું જ છે. ઝેરનો પીવાવાળો એ છે ને, પસાવાળો એ છે. મીરા તણા તમે ઝેર ઝીરવ્યા, ગિરધર સંગે સદા વિસર્યા, તમારા સ્વરૂપમાં કાયમને માટે રાસ્તી રહી. સદા સાથ મેં રમત રમૈયા, એકના અનેક રૂપ જ લીયા, કાયમને માટે તમારા સાથમાં રમણ કરી ગઈ, એટલે તમારા સ્વરૂપમાં રાસી ગઈ. અને એને ઉગારવાને માટે રાણો મારવા આવ્યો તો એક મીરાના અનેક રૂપ તમે ધારણ કરીને રાણાને પરચો બતાવી દીધો. રાણાને પરસો બતાવી દીધો. રાણાની જિંદગીમાં એવો વિચાર નહીં આવ્યો કે આવું હોત થાય. રીતસર મીરાના દેહ ઉપર તલવાર રાખી તો મીરાના દેહના કટકા થવાને બદલે એક મીરાની બે થઈને બીજી વાર તલવાર રાખી તો બેની શ્યાર થઈ, અને પછી જ્યાં નજર કરે ત્યાં આખા મહેલની અંદર મીરા 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 મીરા, રસ્તે આયલો જાય તોય મીરા, જ્યાં જાય ત્યાં મીરા મીરા મીરા, મીરા સિવાય દેખાતું બંધ થઈ ગયું.
દોડીને રાણો એને માને ખોળે ભેળી ગયો, 60 વર્ષ નો હતો તોય, તોય ખોળે બેહી ગયો કે માં બીક લાગે છે, મીરા સિવાય કઈ દેખાતું નથી. માં કહેવા માંડી, તને કીધું નતું બટાકી કામણગારી છે એમનો જાતો નહીં. માએ તરત રાય ને મરસું ને મેથી લીધું અને આની માથે 7 વાર ઉતાર્યું, ઢાંડાની રક્ષા કરી અને નાખ્યું ઝોલામાં. ઓહો, કમાઈ વિના કુદરતનું દર્શન થાય તો એ કામણ લાગે હો, કમાઈ વિના કુદરતનું દર્શન થાય તો એ કામણ લાગે, દર્શન ની ગુરુ દયા વિના થઈ શકે જ નહીં. આ વાત હાવ હાસી છે, આ વાત હાવ હાસી છે. હે અર્જુન, ગાય પગ બાંધ્યા વિના કોઈને દોવા ન દે એમ જ્ઞાની ભક્ત વિના મને કોઈ પ્રસન્ન કરી શકે. હું સર્વ પદાર્થનો આત્મા, ગુરુ સેવાએ ખુશી થાવ, બીજા કોઈ કર્મ મને નો રીજવે લાવો, નિત્ય ગુરુ ગુણ ગાવ. ગુરુ વિના મેળ તો આવે એમ નથી, વાત તો જાણે હાવ હાચી થઈ ગઈ. એ હાવ પાકું, એ હાવ પાકું, હાવ પાકું થઈ ગયું. સાકાર નિરાકાર રૂપ તુમારા, નિજ રૂપ તો કહાં રહેલા, મૂર્તિ રૂપાઈ બિરાજે તો આપ સ્વરૂપ ક્યાં બિરાજે. કોઈ તમને સાકાર કે, કોઈ નિરાકાર કે, કોઈ સગુણ કે, કોઈ નિર્ગુણ કે, મૂર્તિ રૂપે અહીં બિરાજો છો તો આપનું સ્વરૂપ ક્યાં બિરાજે છે. હું તો મળવા આવ્યો છું પ્રગટ તુજને, કરી લેવા સફળ કામ બધાય. આવુક આવુક દર્શન કરીને વયા જાય એમ હું આવ્યો નથી, હું તો કાંઈક બે મોઢા મોઢ તમારી આરે વાતો કરવા આવ્યો છું. તો ભાઈ સાહેબ, મને દર્શન આપો, મારી આરે કંઈક વાત કરો. કોઈ ભગવાનને સગુણ કે, કોઈ નિર્ગુણ કે, પણ આગળ એની સરસા કરી ગયા કે સગુણ અને નિર્ગુણમાં કોઈ ભેદ નથી, બે મળીને એક જ સ્વરૂપ છે, બરફ ને પાણી. સગુણ ને નિર્ગુણ એટલે બરફ ને પાણી, બરફ એ પાણી છે ને પાણી એ પાણી છે, બે અરસપરસ એક જ છે, જુદું નથી. સગુણ નિર્ગુણમાં બીજો કોઈ ભેદ નથી. તો ભગવાનની પ્રતિમા મંદિરમાં બિરાજે છે, એનું મૂળ સ્વરૂપ ક્યાં બિરાજે છે કે જે ભગવાનની પ્રતિમા મંદિરમાં બિરાજે છે એનું મૂળ સ્વરૂપ તમારા દેહ મંદિરમાં બિરાજે છે, દેહ મંદિરમાં બિરાજે છે. ન્યા ઓળખાણ કરો. હું તો મળવા આવ્યો છું પ્રગટ તુજને, કરી લેવા સફળ કામ. આવા કાલા ઘેલા વસનો સાંભળી અને પૂજારીઓને એમ થયું કે આ ભાન વગરનું નથી, અકલ વગરનું નથી, આ તો ભગવાનના દર્શનનો દીવાનો છે. દર્શન માટે જંખ તો પરમ ભક્ત છે. પછી પૂજારીને હેમત આવી ગઈ, પડખે ચડીને કે એ દરબાર ભગવાનનું દર્શન કર લેવું છે. ભાઈ સાહેબ, એટલે જ ધક્કો ખાધો છે. તમે એના સાનિધ્યમાં રહેવા વાળા, ભગવાનના સ્વરૂપની જાણવાળા, મારે મોઢામાં મળવો એટલે હું આવ્યો છું. બીજાની જેમ મારે એમને થયું જવું કે તો પ્રગટને મળવો હોય ને અજમલજી, તો આ ખાડીમાં સોનાની દ્વારિકા સહિત બિરાજે છે, ને જો મન માને તો દુબકો મારો, જેટલા ભક્તોને મળ્યો ને એ આ ખાડીમાંથી મળ્યો છે. ધ્રુવને અહીંથી મળ્યો, પ્રહલાદને અહીંથી મળ્યો, નરસિંહ મહેતાને, મીરાને, જેટલા સંતોના તમને નામ આવડે ને એ બધાને આ ખાડીમાંથી મળ્યો છે. એ કઈ ખાડી? ગોમતીજીની નહીં, દિલ દરિયામાં ગુરુ ડૂબકી દેના, મોતી લેના ગોતી, ખરા સમુદ્ર મેં સિપ બસત હૈ ભાત ભાત કે મોતી, આ મોતી કોઈ વિરલા પાવે જેને ગુરુ ગમશે ગમ હોતી, દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના. જેણે દિલ દરિયામાં ડૂબકી મારી લીધી એ દીદારને પાયમાશે જુગના જીવનને આલુ જોતી, પુસ્તક પાના ઘણા જોયા પોથી, જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી તે મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. જેણે દિલ દરિયામાં ડૂબકી મારી દીધી
એને ભેટો થઈ ગયો છે. અજમલજીએ જરાય વિચાર ન કર્યો, ધોળીને ઉસળતા પાણીની અંદર મારી દીધો છે ધુબકો, ધોળીને માર્યો ધુબકો. કારણ કે જેને વચનની કિંમત છે, મહાપુરુષોના વચન જેને માન્ય છે, એ શબ્દ પ્રમાણ કરીને જે અંતરદ્રષ્ટિ કરે એને જરૂર દીદાર થાય છે. અજમલજીએ ધોળીને મારી દીધો ધુબકો. ધુબકા માર્યા પછી શું થયું કે અહીંયા વોંધમાં ધુબકો માર્યો, કાલ હવે શિકારપુરમાં નીકળવાના છે. અહીં ધુબકો માર્યો નીકળશે શિકારપુરમાં, હવે જોવા હોય ત્યાં આવજો, કાલ કાલ ન્યાય લાવજો, ત્યાં કંઈક કરી લેવું હાલો ને. શબ્દો ના બાણ સે માર્યા મેરે સદગુરુ, જ્ઞાન ઘાવ સે માર્યા. શબ્દો ના બાણ સે માર્યા સદગુરુ, અમને જ્ઞાન ઘાવ સે માર્યા. સરી સેન માર્યા કટારી સેન માર્યા, સુરી સેન માર્યા કટારી સેન માર્યા, કટારી સેન માર્યા. શબ્દો ના તીર ચલાયા, શબ્દો ના તીર ચલાયા સદગુરુ, અમને જ્ઞાન ઘાવ સે માર્યા, અમને જ્ઞાન ઘાવ સે માર્યા, જ્ઞાન ગાવ સે માર્યા સદગુરુ, અમને શબ્દો બાણ થી માર્યા. આંખે કર્યા આંધળા, એ પગે કર્યા લુલા, એ પગે કર્યા લુલા, આંખે કર્યા આંધળા, કાને કર્યા બેરા, કાને કર્યા બેરા, લુલા લંગડા કરડાર્યા, એ અમને લુલા લંગડા કરડાર્યા રે સદગુરુ, જ્ઞાન ગાવ સે માર્યા. શબ્દો ના ગાવ સે માર્યા મેરે સદગુરુ, જ્ઞાન ગાવ સે માર્યા. કાસા કાસા કોટ ને દસ દરવાજા, આમાં દસ દરવાજા, કાસા કાસા કોટ ને દસ દરવાજા, ગાયલો કે ગાયલો કે પોકાર્યા, ગાયલો કે પોકાર્યા સદગુરુ, અમને જ્ઞાન ગાવ સે માર્યા મેરે સદગુરુ, અમને જ્ઞાન ગાવ સે માર્યા. જ
જડી બુટ્ટી નું આમાં જોર ન હાલે, જોર ન હાલે, જડી બુટ્ટી નું જોર ન હાલે, ક્યાં કરે ક્યાં કરે વૈદ બિચારા, ક્યા કરે વૈદ બિચારા, મેરે સદગુરુ નાન ગાવશે માર્યા, કહત કબીરા સુનો મેરે સાધુ, સુનો મેરે સાધુ, સુનો મેરે સાધુ, એ હો ગયે દુનિયા સે ન્યારા, એ હવે હો ગયે હો ગયે દુનિયા સે ન્યારા, સદગુરુ ગાવશે માર્યા, મેરે સદગુરુ નાન ગાવશે, નાન ગાવશે માર્યા, સદગુરુ.